आव्याक्षर धाम थी अवनीमा ऐश्वर्य मुक्तो लई शोभे अक्षर साथ सुंदर छबि लावण्य ते जो मई करता दिव्य सदा रहे प्रगट जे साकार सर्वोपरि सहजानंद कृपाणु ने नित नमो सर्वावतारी हरि शोभो साधु गुणे सदा शरण ने झकते अनासक्त छो शास्त्री जी गुरु योगी जी उभयनी कृपा तणु पात्र छो धारी धर्म धुरा समुद्र सरखा गंभीर ज्ञाने जछो नारायण स्वरूप दास गुणी ने स्नेहे ज वंदु अहो श्री स्वामी नारायण भगवान नी जय। अक्षर पुरुषोत्तम महाराज नी जय। गुणातीतानंद स्वामी महाराज नी जय। भगत जी महाराज नी जय। शास्त्री जी महाराज नी जय। योगी जी महाराज नी जय। प्रमुख स्वामी महाराज नी जय। दिल्ली अक्षरधाम महोत्सव नी जय। આપણે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં સામ્યતા એ વિશે એક વાતો થોડા દિવસ સમજ્યા અને આજે એનું અંતિમ ચરણ છે એટલે આપણે એ વાત સમજતા હતા કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અને આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં અતિશય સામ્યતા રહેલી છે. જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થાય છે. શ્રીજી મહારાજના જીવનમાં અનંત ગુણો હતા, એવા અનંત ગુણો, એવા દિવ્ય અને કલ્યાણકારી ગુણો આજે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને દેખાય છે. તો જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે એ વિષયક વાતો આપણે સમજતા હતા. શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના ત્રીજા વચનામૃતમાં વાત કરી છે કે ભગવાને જે જે સ્થાનકને વિશે જે જે લીલા કરી હોય તે સર્વે સંભાળી રાખવી, તે સા સારું છે કે કદાપી અંત સમયે એ પ્રસંગ યાદ આવી જાય અથવા તો એ ઉત્સવમાં સાધુ બ્રહ્મચારી પાર્ષદ હરિભક્ત હોય એને હળ્યા મળ્યા હોય ને સાથે સેવા કરી હોય એ યાદ આવી જાય તો એને યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને એ જીવ મોટી પદવીને પામે અને ભગવાનના ધામને પામે છે. એટલે આ ભગવાન અને સંતના લીલાચરિત્રો સંભાળી રાખવા પાછળનો મુખ્ય હેતુ છે અને એટલે જ ભગવાન અને સંત આ બધા મનુષ્ય ચરિત્ર આપણી જેમ કરતા હોય છે. જેમ પરમ પૂજ્ય મહંત સ્વામી ઘણી વખત વાત કરે છે કે ભગવાન અને સંત આપણી જેમ આ દેહ ધરીને આ પૃથ્વી ઉપર આવ્યા એટલે એમને મનુષ્ય ચરિત્ર કરવા કમ્પલસરી છે, કારણ કે આપણા જેવો મનુષ્ય દેહ એમને ધારણ કર્યો છે અને એ જ ચરિત્રમાં દિવ્યતા, ડિવિનિટી રાખવી, દિવ્યતા રાખવી આપણી માટે પણ કમ્પલસરી છે. એ ચરિત્ર કરે તો જ આપણી સાથે હળે મળે ને આપણને આનંદ થાય, આપણો સત્સંગ કેટલો છે આપણે ચકાસી શકીએ. અને સામે જો દિવ્યતામાં થાપ ખાઈ જઈએ મનુષ્ય ચરિત્રમાં તો પાછો એ બધો એ મનુષ્ય ભાવ આવ્યો કહેવાય અને સરવાળે બધું મીંડું થઈ જાય. એટલે એ તો ભગવાન અને સંત તો બધા અનેક પ્રકારના ચરિત્ર કરતા હોય, એની પાછળના એમના અનેક હેતુઓ હોય. ઘણી વખત સ્થૂળ દેહ આપણને એમના હેતુઓ સ્પષ્ટ ન થતા હોય કે કેમ આવા ચરિત્ર કરતા હશે, પણ એ કરે એની પાછળ તો મહારાજે મધ્યના 58મું વચનામૃત લખ્યું છે, સંપ્રદાયની પુષ્ટિનું વચનાવ્રત, કે પોતાના ઈષ્ટદેવે જે ચરિત્ર કર્યા હોય અને એ ચરિત્રમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ સહેજે આવી જાય માટે એ ચરિત્રનું પાન કરીએ તો આપણામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ દ્રઢ થાય. અને અમુક વખતે તો મહારાજે જેમ લખ્યું કે અસુરોને મોહ પમાડવા માટે પણ ભગવાન અને સંત એવા ચરિત્ર કરે, એકદમ મનુષ્ય ભાવ દેખાડે, પણ એ ચરિત્ર તો અપાર મહારાજે કર્યા છે. અને આજે પ્રમુખ સ્વામી મહારાજ પણ ભલે સાધુ રૂપે છે અને ઘણી બધી મર્યાદામાં વર્તતા હોય
પણ એમના પણ અમુક ચરિત્રો એવા છે કે આપણને સહેજે મનુષ્ય ભાવ આવી જાય, પણ એ ભગવાન અને સંતની દરેક ક્રિયા તો કલ્યાણકારી છે. આપણા સંપ્રદાયમાં સમજણની દ્રષ્ટિએ, નિષ્ઠાની દ્રષ્ટિએ, આશ્રયની દ્રષ્ટિએ બહુ જ અગત્યની વાત છે. કારણ કે આ હોય તો આપણે સર્વ પ્રકારે આધ્યાત્મિક પ્રગતિ થાય. તો મહારાજે પણ ઘણા બધા એવા ચરિત્ર કરેલા ત્યારે આપણને અત્યંત મનુષ્ય ભાવ આવે, અને પ્રમુખ સ્વામી મહારાજ પણ ઘણી વખત ચરિત્ર કરે તો આપણને અત્યંત મનુષ્ય ભાવ આવે કે આને સાધુ કહેવાય કે નહીં. ઘણી વખત એવો મનમાં કોઈ આપણે એવો કોઈ ગુણ વર્તતો હોય તો આપણે એવો વિચાર પણ આવી જાય, અને ઘણી વખત પરોક્ષના લોકો એમને તો મનુષ્ય ભાવ આવી ગયો છે અને ઘણી વખત મંદિરે આવતા પણ બંધ થઈ જાય. પણ એ ભગવાન અને સંતના ચરિત્ર તો કલ્યાણકારી છે. મહારાજે 95મું ચોથું વચનામૃત લખ્યું છે, એમાં વાત કરી છે 28 ગુણો મહારાજે જણાવે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષા, એવા 28 ગુણો મહારાજે કારણે આ ભગવાનને સંત દેખાડે. કોક વખત ઓછા પ્રમાણમાં દેખાડે, કોક વખત વધારે પ્રમાણમાં દેખાડે, કોક વખત મનુષ્ય જેટલા દેખાડે, કોક વખત મનુષ્યથી અધિક પણ દેખાડે. આપણને બધાને ધનનો નાનો મોટો લોભ તો હોય જ, એટલે તો આપણે સંગ્રહ કરીએ છીએ. બે રીતે સમજણથી આપણી ભવિષ્યની વ્યવસ્થાની દ્રષ્ટિએ થોડો લોભ પણ ખરો. એમ ભગવાન અને સંત પણ કોક વખત લોભ દેખાડે ત્યારે આપણને એમ થાય કે આ તો મારા જેવા જ છે. શ્રીજી મહારાજ એક વખત ગઢડામાં બિરાજમાન હતા અને આજુબાજુના બે ગામના બધા ગુણભાવીઓ, હરિભક્તો નહીં હા, ગુણભાવીઓ બધા ભેગા થઈને શ્રીજી મહારાજ પાસે આવ્યા કહેવા માટે કે અત્યારે વરસાદ નથી, તે તમે સ્વામિનારાયણ તો ભગવાન કહેવાવ છો, તે વરસાદ પાડો. અત્યારે અમારે વરસાદની આટલી તકલીફ છે ને તમે વરસાદ ના પાડો કેવું કહેવાય? એટલે મહારાજને આ કહેવા માટે ત્યાં ગઢડા આવ્યા. મહારાજે જોયું કે આ બધા સત્સંગી નથી, મહારાજ આમ અક્ષરોડીમાંથી બહાર નીકળતા અને બધા મળ્યા. મહારાજે પૂછ્યું કે બોલો જય સ્વામિનારાયણ, શું પધાર્યા? કે અમે આ ગામના વતનીઓ છીએ અને અમે તમારી પાસે એક અરજ લઈને આવ્યા છે. મહારાજ કે બેસો. મહારાજ બેઠા, એ બધા બેઠા, કોઈ હરિભક્ત હતા નહીં, બધા ગુણભાવ્યો જ હતા. એ મહારાજ કે બોલો શું વાત છે? એટલે આ બધાએ કીધું કે અત્યારે ગયા વર્ષે દુષ્કાળ હતો. મહારાજ કે હા, આ વર્ષે પણ વરસાદ ખેંચાઈ ગયો છે, એટલે કે ઘણું મોડું થઈ ગયું છે, છતાં સિઝન જામી ગઈ, છતાં વરસાદ નથી પડતો. એટલે અમારા ખેતર બધા સૂકાઈ ગયા અને જમીન ઉપર તિરાડ પડી ગઈ છે, એટલી બધી સૂકી આ જમીન થઈ ગઈ છે. જો આ વર્ષે બીજે વર્ષ સળંગ દુકાળ પડશે તો અમે તો બહુ જ તકલીફ પડશે, માટે તમે સ્વામિનારાયણ તો ભગવાન કહેવાવ છો, તે તમે વરસાદ પાડો ને. એવું આમ પોઈન્ટ બ્લેન્ક મહારાજને કહ્યું, તમે સ્વામિનારાયણ ભગવાન કહેવાશો વરસાદ પાડો કહે છે. એટલે મહારાજ એમની લોકોની સામે આમ જોઈ રહ્યા. પછી મહારાજ કે વરસાદ પડે ખરો પણ એક શરત. એટલે પેલા લોકોએ ગુણભાવીએ પૂછ્યું કે શું શરત? મહારાજ કે 300 રૂપિયા આપો તો વરસાદ પાડું. 300 રૂપીસ તો વરસાદ પડે. એ વખતે મહારાજને ગઢડા મંદિરનું કામ ચાલતું હતું અને પૈસાની બહુ જરૂર હતી. મજૂરોના અને કડિયાના પગાર ચડી ગયેલા બધાના અને કામ બંધ થઈ ગયેલું. મહારાજને પૈસાની જરૂર હતી. મહારાજ કે એક શરતે વરસાદ પડે, 300 રૂપિયા આપો. પેલા કહો કે 300 રૂપિયા છે ને? મહારાજ કે વરસાદ પાડવાના, ક્લિયર કટ ડીલ, યુ ડુ ધીસ, આઈ ડુ ધીસ, ચોખ્ખી વાત છે. તો કે તમે તો ભગવાન કહેવા છો. મહારાજ કે હું ભગવાન છું એટલે તું તમે કહો ત્યારે વરસાદ પાડીશ. 300 રૂપિયા જોશે તો બધા એકબીજાના ખિસ્સા જોયા અને એકબીજાના ખિસ્સા ફંપોશે અને કંઈક ભેગું હતું ફંપોશે. ભેગા કર્યા 300 રૂપિયા મહારાજને આપ્યા. મહારાજ કે એના કારભારીને બોલાવ્યા અને અરજી ઠક્કરે ગણ્યા. મહારાજ કે 300 બરોબર? તો કે આ મહારાજ કે જાઓ વરસાદ પડશે. પેલો કે એમ નહીં, અમે 300 રૂપિયા રોકડા આપ્યા, તમારે વરસાદ રોકડો પાડવો પડે. ઇટ વોઝ અ ક્લિયર કટ ડીલ ને. મહારાજ કે અમે બોલ્યા છે એટલે થશે, તમે લોકો ચાલતા થાવ ગામ તરફ, તમારી પાછળ પાછળ વાદળી આવશે, કાળું વાદળ તમારી પાછળ પાછળ ચાલ્યું આવશે અને તમે ગામમાં પણ જશો એટલે વરસાદ પડશે. પેલા કે ધારો કે ના પડે તો? મહારાજ કહેતા 300 પાછા. પણ મહારાજ કે ના ના પડશે. કે પણ કે પેલા ઉપર તમે બોલો છો પણ આકાશમાં એક વાદળું દેખાડતું નથી ખબર છે, અને તમે કહો વરસાદ પડશે. મહારાજ કે એ તમારે નહીં જોવાનું, તમારે ચાલવાની શરૂઆત કરો, ગઢડાની સીમ મૂકશો એટલે વાદળું તમારે ઉપર દેખાશે અને તમે જેમ જેમ ચાલશો એમ પાછળ પાછળ વાદળું તમારી તરફ ચાલશે અને તમે ગામમાં પગ મૂકો એટલે વરસાદ પડશે. બધા કહે અરે સ્વામિનારાયણ આવું બોલે છે, 300 રૂપિયા વરસાદ પડવાના લીધા છે. ચોખ્ખું મહારાજે કીધું વરસાદ પડો, 300 રૂપિયા જોશે, મારે ગઢડામાં જરૂર છે અત્યારે પૈસાની.
અને બધા વિશ્વાસે ચાલવા માંડ્યા કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન કહેવા જાય એટલું કોન્ફિડન્ટલી બોલે છે તો આપણે ચાલો. તે બધા આમ ચાલતા જાય ને ચાર પાંચ ડગલા થાય ને ઉપર જોવે, ખરું વાદળું દેખાતું થઈ ગયા છે, અને થોડુંક આમ ગઢડાની સીમ મૂકી અને ત્યાં કાળું વાદળું દેખાણું ઉપર, ક્યાંથી પ્રગટ થયું ભગવાન જાણે, એ તો ભગવાન જ જાણે, સ્વામિનારાયણ જ જાણે. અને ઉપર કાળું વાદળું આવ્યું ને પછી એ લોકો ચાલે તો પાછળ પાછળ પેલું વાદળું એમ એની દિશામાં જ આવે ને મોટું કાળું વાદળું. હા, અને જેવા ગામમાં પહોંચ્યા ધોધમાર વરસાદ, અને બધાની આજુબાજુની બે ત્રણ ગામના જે હરિભક્ત ગુણભાવી આવ્યા હતા બધાના ખેતરોમાં વરસાદ ને પાણી પાણી થઈ ગયું, બધાની જમીન પોચી થઈ ગઈ ને પાછી અને વાવેતર થઈ શકે એવી જમીન થઈ ગઈ. ખેરું સ્વામિનારાયણ ખરા, હા 300 રૂપિયામાં વરસાદ પાડ્યો કે છે, અને આખા રિજનમાં વાત પ્રસરી ગઈ સ્વામિનારાયણ 300 રૂપિયામાં વરસાદ પાડે છે. તમે જો 300 રૂપિયા લઈને જાઓ તો સ્વામિનારાયણ તમને વરસાદ પાડી આપે કે આખા રિજનમાં વરસાદ પ્રસરી ગયો. પણ ત્યાં તો ભગવાનની દયા થઈ અને મહારાજની કૃપા થઈને મહારાજે જાણ્યું કે ભાઈ આ વખતે દુષ્કાળ છે ને લોકોને તકલીફ પડશે, એટલે મહારાજે સંકલ્પ કર્યો ને બધાને પછી આખા સૌરાષ્ટ્રમાં બધે વરસાદ પડ્યો. પણ હવે આ વખતે કોઈ જોવે તો કેવું લાગે કે આ તો કેવો લોભી કહેવાય, કે ઐશ્વર્ય છે બરાબર છે ને આત્માને વરસાદ પાડી શકે, પણ આમ 300 રૂપિયા માગી લઈ લે, સામેથી તમે માગે કે 300 રૂપિયા મને આપો એ કેવું કહેવાય. એટલે આવો લોભ ઘણી વખત દેખાય આપણામાં, પણ ભગવાન અને સંતને તો અંતરમાં એવો કોઈ જ લોભ નથી હોતો. એટલે મહારાજ આ પંચાળાના ચોથા વચનામૃતમાં બધું લખ્યું છે, 28 પ્રકારના ગુણ દોષ એ મહારાજે ગણાવ્યા છે, કામ ક્રોધ લોભ મદ મત્સર આશા તૃષ્ણા અહંકાર ઈર્ષા, કે આ ભગવાન અને સંત ગ્રહણ કરે ઘણી વખત મનુષ્ય જેટલા, ઘણી વખત મનુષ્યથી અધિક પણ ગ્રહણ કરે ત્યારે આપણને એમ થઈ જાય કે લે આ તો આવા છે. પણ એ તો એ ચરિત્રમાં અનંતનું કલ્યાણ કરતા હોય, ભલે વરસાદ પાડ્યો પણ 300 રૂપિયાની સેવા પણ ગઢડા મંદિરમાં થઈ તેનું ઘણું સારું મહારાજે કર્યું હશે. એમ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ દેખાય, 1994માં પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા આવ્યા અને ત્યારે 4 મહિના રોકાયેલા, અને 4 મહિના પ્રમુખ સ્વામીએ શું પ્રોગ્રામ કરેલો, એ 94 સાલમાં અહીંયા આવ્યા પહેલાં સ્વામી બેંગ્લોર ગયા હતા અને ત્યાં રાત્રે અહીંથી બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાંથી ફોન ગયો કે સ્વામી આ મંદિર બાંધકામ આવતી વખતે તમારે પ્રતિષ્ઠા કરવી છે 95માં, પણ મંદિર તો માંડ પૂરું થશે ને હવેલીને તો સંકલ્પ જ ના કરશો. અને સ્વામી આખી વાત સાંભળી 10 મિનિટ પછી એકદમ પાવરમાં આવી ગયા, સૂતા હતા રાત્રે અને સૂતા સૂતા વાત કરતા હતા. સ્વામી કે સમજી રાખો, જે દિવસે નક્કી કર્યું કે મંદિરને હવેલી બંને જોડે કરવી છે તે દાડે મારો ઉપલો માળ ખાલી નહોતો, અને મંદિરને હવેલી બે થશે, પૈસા ક્યાંથી આવશે, માણા ક્યાંથી આવશે, પથ્થર ક્યાંથી આવશે, લાકડું બધું મારા મનમાં હતું. અને ના શું થાય કે પથરા બધા છાતી ઉપર આવીને પડ્યા છે ને ચડતા કેમ નથી, કે બંગડી પહેરીને બેઠા છો કે, અને જે સ્વામી પાવરમાં સાંઈ કે હું આવું છું લંડન. અને એ વખતે સ્વામી નિર્ણય આપણને 94માં સ્વામી અહીંયા આવ્યા અને સવારથી રાત સુધી સાથેના સંતો નારાયણ મુનિ સ્વામી ત્યાં રિપોર્ટ લખતા હતા કે કે હરિભક્તને મળે ને શું તારે શું તારી કેટલી સેવા હતી, તો કે બાપા કે 5000 પાઉન્ડ કેટલી આપી, 4000 પાઉન્ડ, કારણ કે બાકી રહી ને 1000 જાતે લે તો આવી, કે સ્વામી અત્યારે તો મારે જોબ પર જો તો સાંજે લઈને આવજો સભામાં, ચૂકતો નહીં કે ચોખ્ખું જ કહેવાનું મંદિરની સેવા લખાણ. અને સ્વામી એવું 2-3 દિવસ પ્રકરણ ચલાવે આપણે તો સીધું લોભ જેવું જ દેખાય, અને સ્વામી 2-3 દિવસ પ્રકરણ ચલાવ્યું અને પછી એક દિવસ ચોથે દિવસે જે વ્યવસ્થાપક ત્યાં દરવાજે ઊભા હોય ને, સ્વામી કે જો સમજી રાખો જેને લખણી લખાવી હોય નવી અથવા જૂની સેવા બાકી હોય પૈસા લઈને આવે ને એટલાને જ અંદર આવવા દેજો, બાકી મારે કોઈને મળવું નથી, જેટલા લઈને આવે ને એટલાને જ કહેજો કે એટલા જ લઈને આવે મારી પાસે, એની લખણી પૂરી કરે અને કાં તો નવી લખાવાની હોય એ લઈને આવે. અને બાકી ઘણા 1-2 પ્રસંગો તો એવા પણ બનેલા કે સ્વામી મારે સ્વામી કે તારું બેંક એકાઉન્ટ બધું આપી જાય અહીંયા અહીં સેવા બધી કરનાર, કારણ સ્વામી બધી સેવા લઈ લીધેલી. એક સેન્ટરમાં તો ઇન્ડિયામાં એક હરિભક્તે સ્વામીને કીધું કે સ્વામી મારે આટલી સેવા કરવી છે, અને સ્વામીએ સેવા ડબલ કીધી. તો પેલો કે ના ના સ્વામી હું તો પતી જાઉં આટલી સેવા ના કહું, કે સ્વામી કે આટલી કરવાની જ છે. અને 20 મિનિટ સુધી સ્વામી એની જોડે માથાકૂટ કરી અને એટલી બધી, અને સ્વામી કે ના આટલી તારી સેવા કરવાની હતી, પેલો કે સ્વામી મારે આટલી નહીં થાય, સ્વામી કે તારી બધી સેવા થશે તું કર, તું લખા આટલી સેવા તો તારી લેવાની જ છે. પેલા બિચારે માંડ માણા મહા પાડી અને કમરે બિચારા બહાર ગયા, પણ અત્યારે બહુ સુખી છે ડબલ સેવા કરી તો એનાથી તો અનંત ઘણું એને મળી ગયું છે, આ તો કંઈ લેના બેંક નથી દેના બેંક છે. પણ તે વખતે આપણને લોભ દેખાય, તો જેમ શ્રીજી મહારાજ આવી રીતે વરસાદ પાડવાના ચોખ્ખા મોઢા ઉપર 300 રૂપિયા માગી લીધા, 300 રૂપિયા આપો તો વરસાદ પડશે, એમ પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત લખણી કરવા સભામાં બેઠા હોય ને આવી રીતે હરિભક્તોને મળતા હોય ત્યારે આપણને લોભ દેખાય. પણ ભગવાન અને સંત તો કલ્યાણકારી છે, આ પંચાળાના ચોથા વચનામૃતમાં આપણે વાત કરી, પણ એ બધી દિવ્યતા છે. એ સ્મૃતિ રહી જાય કે આવી રીતે બેઠા હતા અને આવી રીતે મારી પાસે એમણે પૈસા માંગ્યા અને આવી રીતે મારો હાથ પકડીને મને આગ્રહ કર્યો, એક મૂર્તિની સ્મૃતિ અને એ શબ્દોની સ્મૃતિ રહી જાય તો પણ મહારાજ કહે છે કે અંત સમયે જો સાંભળી આવે તો એ અક્ષરધામનું ભાથું
થઈ જાય, એટલી બધી દિવ્યતા ચરિત્રમાં રહેલી છે. એટલે ઘણી વખત આવા કામ ક્રોધાદિક જેવા સ્વભાવ પણ આપણને દેખાડે, અને ઘણી વખત ચરિત્ર કરે ત્યારે ગમે તેવો બુદ્ધિશાળી ને આવડતવાળો માણસ હોય ને એને ગુલાટ ખવડાવી દે. હા, ગમે તેવો આવડતવાળો અને ગમે તેવો બુદ્ધિશાળી હોય ને પણ એને આમ ડૉક્ટર સાહેબની ભાષામાં કે આમ ગુલાટ ખવડાવી દે, એવું ચરિત્ર એ કરે, એવી બુદ્ધિ વાપરે. આપણે દેખાય કે સામાન્ય ભણેલા છે, પાંચ ચોપડી ભણેલા છે, અને આટલી બુદ્ધિ એમનામાં આવી ક્યાંથી? એ પણ એક એમનું ચરિત્ર છે. આ તો આપણે બે અંતિમ છેડા કહીએ છીએ, લોઅર એન્ડ એક્સ્ટ્રીમ. તો શ્રીજી મહારાજ પણ ઘણી વખત એવા ચરિત્ર કરતા. શ્રીજી મહારાજ એક વખત કારિયાણી ગામમાં ગયા, અને કારિયાણી ગામમાં ત્યાં સભા કરીને મહારાજ બેઠેલા, તે બધા સભાજનો હરિભક્તો બધા બેઠેલા, અને કારિયાણી ગામના બધા પટેલિયાઓ, ત્યાં દરબાર અને પટેલ બંને જ્ઞાતિ છે, તો બધા પટેલો બધા દૂર બેઠા હશે. તો મહારાજ કે આ બધા સભામાં કેમ નથી બેઠા? એ કે મહારાજ આ બધા તો તમને સ્વામિનારાયણને ભગવાન નથી માનતા. મહારાજ કે ભલે ભગવાન ના માને પણ ગામમાં કોઈ કથા કરવા આવે, સેવા આવી રીતે બધા સત્સંગ હોય ત્યારે તો આવવું જોઈએ ને બધા, આપણે ક્યાં બીજી વાત કરીએ છીએ. ત્યારે બધાએ કીધું કે એ બધા એમ માને છે કે સ્વામિનારાયણ પોતાની જાતને ભગવાન કેવડાવે છે. મહારાજ કે અમે છીએ તો પછી અમે ભગવાન કેવડાવીએ જ ને? તો કે મહારાજ આ તો એ લોકો એવું માને છે, એવું તમને કહ્યું. મહારાજે સભા પૂરી કરીને પછી બે હરિભક્તોને બોલાવ્યા. મહારાજ કે આ બધા પટેલિયાઓ છે એ લોકોની આવડત શું, એ લોકોની હોશિયારી શું, બુદ્ધિ શેમ આપ ચાલે છે એ લોકોની? એ કે મહારાજ બીજું બધું આમ ખેતી ને બધું કરે આમ સામાન્ય માણસ છે, પણ અહીંયા ગામનું તળાવ એક છે, આ બધા બહુ એક્સપર્ટ, બહુ સારા તરવૈયા છે, બહુ સારી ડૂબકીઓ મારે, બે ગુલાટ મારીને ડૂબકીઓ મારે. એટલે મહારાજ કે એમ ભલે. મારા સભામાંથી ઊભા થઈને બધાને કે ચાલો તળાવે નાહવા માટે. આવું બોલ્યા ને પેલા લોકોને સંભળાય એવી રીતે બોલ્યા. હા મહારાજ, એ પેલાને કહો સ્વામિનારાયણ તરવા જાય છે, ત્યાર તો જોઈએ હવે કેમ તરે છે ને કેમ ડૂબકીઓ મારે છે. અને ત્યાંથી નીકળ્યા મહારાજ બધા પટેલિયાઓ ચોરે પણ મારે કે ચલો આપણે સ્નાન કરવા જઈએ. તો બધા ભેગા આવ્યા, મસ્કરી કરતા કરતા કે આ સ્વામિનારાયણના કેવા તરતા હશે કે, અને આપણી જેવી ગુલાટને તરવાનું ના આવડે એમને. અને મારા તો ત્યાં ગયા અને વસ્ત્ર ચેન્જ કરીને મારા થોડું સ્નાન કર્યું, પછી બહાર આવીને મહારાજે બે સમર સોલ્ટ કરી અને ડૂબકી મારી. બધા કે યાર સ્વામિનારાયણ તરવૈયા તો સારા, તરી તો સારું, ડૂબકી સારી મારા છે કે, એટલું કન્વિન્સ થયા. મહારાજ કે આવો તમે બધા, આપણે નાવા આવો કે આપણે રેસ લગાડીએ. બધા કે હા, હવે આપણે અત્યાર સુધી સ્વામિનારાયણનો મહિમા ગવાતો હતો, હવે આપણો મહિમા ગવાશે, સ્વામિનારાયણને આપણે તરી બતાવીએ કેમ તરાય. એટલે બધાને જરા ડ્રેસને બધું એડજસ્ટ કરી અને સીધા બધા તળાવમાં. પણ મહારાજ કે ચલો રેસ, અને તળાવને સામે પાર જઈને અડીને પાછું આવવાનું. અને રેસ મહારાજે લગાડી તો મહારાજ તો અડીને પાછા ત્યાં તો આ લોકો પહોંચીને થોડેક જ પહોંચ્યા હતા, અડધે જ માન નહોતા આવ્યા. બધા કે આ સ્વામિનારાયણ ભારે તરવૈયા. અને મહારાજ તળાવમાંથી બહાર નીકળીને કે હવે આ કૂવો છે, બધા ગોળ ફરતા ઊભા રહી જાવ કે છે. અને ગોળ ફરતા ઊભા રહ્યા કે મહારાજ કે બધા પોતપોતાની પાઘડીઓ પહેરો. અને શ્રીજી મહારાજ કે બધાએ પાઘડી પહેરવાની અને પછી આ કૂવાની પાડી ઉપર ઊભા રહીને કૂવામાં ડૂબકી મારવાની, અને તમારા પાઘડી પલળવી ના જોઈએ. તમારે સીધું બોલે આમ માથાથી નહીં પણ પગથી જ અંદર કૂવામાં જવાનું, પણ તમારું આ માથું કે પાઘડી પલળવી ના જોઈએ. આ લોકોને આશ્ચર્ય થયું, સારું આવું બને નહીં, ઉપરથી કોઈ ડૂબકી મારે કૂવામાં તો સીધું અંદર જ જતો રહે ને, તો પાઘડી ના પલળે એવું બને? મહારાજ કે ના, મહારાજે પોતે પણ ફર્સ્ટ ક્લાસ સાફો બાંધ્યો. મહારાજ કે હુંય કૂદીશ. બધાને એમ થયું કે અરે આ કડા ભારે, હા પાણી ડૂબકા મારો સીધો આટલો જ ઊભો રહી જાય જમીન ઉપર ઊભો તો એવું તો કેમનું બને? મહારાજ કે તમે બે ચાર જણા પ્રયત્ન કર્યો? તો આ લોકો કે ના ના એવું ના થાય. મહારાજ કે પ્રયત્ન તો કરો, આપણે શરત શરૂ થઈ છે એટલે. પણ બે ચાર જણા પડ્યા તો એ તો પાઘડી સહિત બધું અંદર કૂવામાં. બધા કે સ્વામિનારાયણ હવે તમે પડો તો કે તમને બંને ખાલી ધંધે લગાડી દીધા કે રવાડે ચડાવી દીધા, તમે પડો કે છે. અને મહારાજ કૂવાની પાળી ઉપર ઊભા રહ્યા, સાફો ફર્સ્ટ ક્લાસ બાંધેલો હતો, અને મહારાજે બે સમર સોલ્ટ માર્યો કૂવા ઉપર, કૂદકીને બે સમર સોલ્ટ, તોય પાઘડી તો પડી જ નહીં. અને પછી સીધા પગથી કૂવામાં અંદર એન્ટર થયા, આટલા ઊભા રહી ગયા પાણીમાં. કૂવો તો બહુ ઊંડો હતો, પણ આ તો એમનું ભગવાન પણ ઐશ્વર્ય, આટલા ઊભા રહી ગયા. કાંઠે ઊભા ઊભા બધા પટેલિયાઓ કે દસ બાર જણા હતા, સ્વામિનારાયણ ભગવાન સાચા, નહીં તો આવી ગુલાટ મારે પાઘડી માથે રહે નહીં કહે છે, અને આવી ડૂબકી મારે પાઘડું પલડે નહીં ચાલે નહીં કહે, બને નહીં કહે છે, સ્વામિનારાયણ ભગવાન સાચા એવી ચર્ચા કરે. તો તરતા તરતા મહારાજ ઉપર જોઈને કે શું? તો કે તમે સ્વામિનારાયણ ભગવાન સાચા. મહારાજ હસતા હસતા કે બિચારા ભલા માણસો, બીજી કઈ રીતે અમને ભગવાન માની શકે? એની જેમાં આવડત છે એમાંથી વિશેષ આવડત તમારામાં દેખાય તો ભગવાન માને. મહારાજ કે સર, તો કે તમે ભગવાન સાચા. મહારાજ કે ખરેખર? તો કે મહારાજ કે તો અમે વર્તમાન ધરાવીએ અને અમારા સંતો પાસે તમે કંઠી પહેરી લેજો,
એમ કહીને કૂવામાં અંદર સ્નાન કરતાં કરતાં મહારાજે પાણી આસપાસ બધા ઉપર છાંટ્યું. મહારાજ કે જેને પાણી અડે ને બધા વર્તમાન ધરાઈ ગયા, જાઓ આજુબાજુ સંતો બન કંઠી પહેરાયેલો પાય. એટલે આવા ચરિત્ર મહારાજ ઘણી વખત કરતા. તો આપણે પહેલી જે વાત કરી કે ચરિત્ર ઘણી વખત એ આપણને સ્મૃતિ અને આનંદ માટે, અસુરોને મોહ પમાડવા માટે, અને ઘણી વખત ગમે તેવો બુદ્ધિશાળી હોય ને એને પણ ગુલાંટ ખવડાવી દે, આવડતવાળો હોય ને એને પણ ગુલાંટ ખવડાવી દે. પ્રમુખ સ્વામી મહારાજ તે અમદાવાદમાં હતા અને લગભગ રાત્રે 10:15 સમય થયો હશે. તે વખતે ત્યાં પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયાના એક બહુ સારા મેમ્બર, સિનિયર મોસ્ટ મિસ્ટર વાયઝ અલગ, એ અમદાવાદ હતા અને એમને ત્યાંથી બ્રહ્મવિહારી સ્વામીને ફોન કર્યો કે મારે પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવવું છે, કાલ તો અર્લી મોર્નિંગ આઈ એમ લિવિંગ, અને મને બહુ હમણાં જ ખબર પડી કે પ્રમુખ સ્વામી અમદાવાદમાં છે, તો મારે એમના દર્શન કરવા છે. એક બે વખત પહેલાં બાપાને મળેલા એ. પછી સ્વામીને એને કીધું કે તો તમે જલ્દી નીકળો, આવા મોટા માણસને અમે વાત આવે. એટલે આ બ્રહ્મવિહારી સ્વામીને પણ કીધું, બાપા આવી રીતે છે સ્વામી કે આપણે વાત જોઈએ રાત થોડીક વાર, અને આપણે એવું હશે તો છે અંદર છેવટે મળી લેશું, એટલે કે બેડરૂમમાં અંદર મળી લેશું. સ્વામી તો એના ક્રમ પ્રમાણે ચાલતા હતા, 10:30 સમય થયો, સ્વામી તો અંદર બેડરૂમમાં ગયા, બાથરૂમ જઈ આવ્યા, પછી પલંગ ઉપર બેઠા, દાંતે કાઢી નાખેલા, ગાતરું પણ બાજુ પર મૂકી દીધું. સાંકે આપણે આવી રીતે થોડીક રાહ જોશું એમ આવી જાય તો, અને ફોન ઉપર સંપર્કમાં હતા, ગાડી અંદર એન્ટર થઈ ગઈ મંદિરમાં, એટલે કીધું કે સ્વામી આવે જ છે, સાંકે આ બેઠા છીએ. અને વાયસ અલગ એટલે પ્લાનિંગ કમિશન, જેના ચેરમેન તરીકે ભારતના પ્રાઇમ મિનિસ્ટર હોય, અને 5 મેમ્બર કમિટી ઇફ ધ પ્રાઇમ મિનિસ્ટર હિમસેલ્ફ ડિસાઇડ્સ. અને ભારત વર્ષ એટલે આખા ભારત દેશ પાસે જેટલું નાણું હોય ને, જેટલા રૂપિયા, એ કયા પ્રોજેક્ટમાં એન્યુઅલી કયા સ્ટેટને કેટલા આપવા, એ આ પ્લાનિંગ કમિશન નક્કી કરે. એટલે બહુ જ પાવરફુલ પોઝિશન કહેવાય. આ બધા 5 મેમ્બર્સ એવા હોય કે દિવસમાં 5 વખત, 2-4 વખત પ્રાઇમ મિનિસ્ટર એ લોકોને સામેથી ફોન કરતા હોય, એવી બધી પ્રાઇમ ઇમ્પોર્ટન્ટ પોઝિશન્સ કહેવાય ગવર્મેન્ટમાં. વાયસ અલગ તો સિનિયર મોસ્ટ અને રિટાયર્ડ આઈએએસ ઓફિસર હતા. તે આવ્યા અને સ્વામીને મળ્યા, સ્વામી એમને ઓળખતા હતા, હળ્યા મળ્યા. અને પછી સ્વામીએ સહેજે વાત કાઢી થોડીક, આમ 2-4 મિનિટની ઔપચારિક વાત પતી પછી, સ્વામી કે આ નર્મદા છે એની માટે તમે કેટલું ભંડોળ પહેલાં નક્કી કરેલું ને અત્યારે કેટલું પહોંચ્યું, અને હવે તમે બધું પૂરું કરી શકશો, ફર્સ્ટ ક્વેશ્ચન. એટલે એમણે બધી સ્વામી સાથે તો એમને ભાવ ને, સ્વામીનું સ્ટેટસ પણ ખબર, એટલે ઓપનલી થોડા ફિગર્સ પણ એમને કયા સ્વામીને, થોડા ફિગર્સ, ફાઇનાન્શિયલ ફિગર્સ બધા. સ્વામી આસ ધ નેક્સ્ટ ક્વેશ્ચન, સાંકે ઓરિજિનલ પ્લાનિંગ કેટલા વર્ષનું તમારું હતું, કેટલા વર્ષમાં પૂરું થઈ જાય, એ પણ બધી એમને વાત કરી. એમ કરતાં કરતાં એક પછી એક પ્રશ્ન, અને પ્રશ્નની સાથે જે તે સમયે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે શું જજમેન્ટ આપ્યું અને એમાં શું પ્લસ માઇનસ રહી ગયું, એ બધી સામી વાતો કરવા માંડ્યા. એન્ડ ધેટ વોઝ અબાઉટ 10:45 નાઇટ, 10:45 વાગ્યા, 10:55 11 વાગ્યા. અને સ્વામી આ પ્રશ્ન પૂછે ને વાયસ અલગ સાહેબ છે ખુરશી પર બેઠા, તો એ પાસે જવાબ આપતા જાય. એમની પાસે પણ બધા જવાબ તૈયાર હતા, એટલે એમને પણ સરસ બધા જ સ્વામીના જેટલા પ્રશ્નો હતા બધા જ જવાબ એને આપ્યા. સ્વામીને પણ પૂર્ણ સંતોષ થયો. પણ સામે વાયસ અલગ તો ઘા ખાઈ ગયા કે ધીસ મેન હી ઇઝ વર્કિંગ ફોર એટલીસ્ટ 10-12 અવર્સ અ ડે, અને રાત્રે 10:30-11 વાગે આટલા ફ્રેશ, અને આ બધા પ્રશ્નો મને પૂછી શકે છે 84 વર્ષની ઉંમરે, આ કોઈ સામાન્ય વ્યક્તિ તો નથી જ, દેખાય છે સાધુ પણ આ સામાન્ય વ્યક્તિ નથી. આ વાત એમણે સંતોને કરી, ઈશ્વર સ્વામીને, બ્રહ્મવિહારી સ્વામી બધાને કરી. અને પછી હમણાં ગયા વર્ષે કેમ, ત્યાં બરોડામાં એક બહુ જ મોટી મેનેજમેન્ટ કોન્ફરન્સ હતી, એમાં લગભગ આખા ઇન્ડિયાના સારી સારી કંપનીઝના સીઈઓઝ અને એક્ઝિક્યુટિવ્સ બધા 700 જણા વડોદરામાં ભેગા થયેલા, અને વન ડે સેમિનાર હતો, અને એમાં વાયસ અલગ સાહેબનું પ્રવચન હતું 45 મિનિટનું. આટલી મોટી સિનિયર પોઝિશન, હી કેન ગાઈડ, એમનું પ્રવચન શરૂ કર્યું ને, એમણે પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે હાઉ મેની ઓફ યુ હેડ ધ પ્રિવિલેજ ઓફ પ્રમુખ સ્વામીઝ દર્શન, તમે કેટલા લોકોએ પ્રમુખ સ્વામીના દર્શન, ફર્સ્ટ ક્વેશ્ચન ઇન ધ પ્રેઝન્સ ઓફ 700 ટોપ એક્ઝિક્યુટિવ્સ ઓફ ઇન્ડિયાના. એટલે એમાંથી થોડાક પર્સન્ટેજ હાથ ઊંચો કર્યો કે અમને પ્રમુખ સ્વામી દર્શન કરે. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઉ મેની ઓફ યુ હેવ મેટ પ્રમુખ સ્વામી પર્સનલી. એટલે એમાંથી થોડાક હાથ ઊંચો કર્યો કે અમે લોકો પ્રમુખ સ્વામી પર્સનલી મળ્યા છે. કે માય થર્ડ ક્વેશ્ચન ઇઝ, હાઉ મેની ઓફ યુ હેવ મેટ પ્રમુખ સ્વામી એટ 10:30 ઇન હિઝ બેડરૂમ. એટલે તેમાં તો કોઈ જ ના હોય, તો એને જોગાનું જોગ તે વખતે સમય એવો તમને ગોઠવાઈ ગયા. આટલી વાત કરીને આ નર્મદાના પ્રશ્નો જે પ્રમુખ સ્વામીએ પૂછ્યા, તે આખા બધા પ્રશ્નો એમણે કયા, એમાંથી જે કહેવા જે વાત આવી અને એમને જે ઉત્તર આપ્યા એ પણ કયા. અને પછી બોલ્યા કે પ્રમુખ સ્વામી આફ્ટર વર્કિંગ ફોર 8-10 અવર્સ અ ડે એટ ધ એજ ઓફ 84, અને આમ ફૂલ ઇન્વોલ્વમેન્ટ આમ બધા વર્કમાં, ખાલી ગાઈડન્સ આપવાનું ને આમ કાર્ય આમ બધું વર્ક આમ ડેલિગેટ કરી નાખવાનું એવું નહીં, હિઝ ફૂલ ઇન્વોલ્વમેન્ટ, બધું મેન્ટલી ફૂલ ઇન્વોલ્વમેન્ટ હોય, ઇમોશનલી ફૂલ ઇન્વોલ્વમેન્ટ હોય, એવું 8-10 કલાકનું કામ કર્યા પછી
ઇફ યુ મીટ હિમ એટ 10:30 વેન ઇઝ રિટાયરિંગ ઇન હિઝ બેડરૂમ, પ્રમુખ સ્વામી ઇઝ એઝ ફ્રેશ એઝ અ ફ્લાવર ઇન ધ ગાર્ડન ઇન ધ મોર્નિંગ એન્ડ ઇઝ એઝ શાર્પ એઝ અ નાઇફ. વાયસ અલગ બોલેલા કે ઇઝ એઝ ફ્રેશ એઝ અ ફ્લાવર એન્ડ એઝ શાર્પ એઝ અ નાઇફ. રાત્રે 10:30 વાગે એમની બુદ્ધિ ભેદઈ ગઈ અને 45 મિનિટના પ્રવચનમાં એમને 15 મિનિટ પ્રમુખ સ્વામીની વાત કરી. 700 ટોપ એક્ઝિક્યુટિવ ઓફ ઇન્ડિયાને કે ઇફ યુ વોન્ટ ટુ લર્ન વોટ ઇઝ મેનેજમેન્ટ, પ્રમુખ સ્વામી મહારાજમાંથી શીખાશે. એટલે ઘણી વખત ભગવાનના મહારાજે આવા ચરિત્ર કરીને પહેલાં આવા કોઈક આવડત બુદ્ધિ પોતાની વધારે પણ દેખાડે આવડત. કોઈક વખત સંત છે એ પોતાની બુદ્ધિ પણ એવો પ્રદર્શિત કરે, એ પણ એમને એક ચરિત્ર છે. પણ ગમે તેવો બુદ્ધિશાળી હોય અને ગુલાટ ખવડાવી દે. એટલે ચરિત્ર પાછળનો આટલો હેતુ હોય છે કે ગમે તેમ કરીને જે તે જીવને પોતાના પ્રત્યે સદભાવ થાય, પોતાના પ્રત્યે એક લાગણી થાય અને એ દ્વારા એના જ એનું જ સારું થાય, એ જીવનું જ કલ્યાણ થાય, એ ભાવનાથી જ ભગવાનને સંત આવા ચરિત્ર કરતા હોય છે. પણ ઘણી વખત આપણને આવો મોહ પણ પમાડી દે, ઘણી વખત મનુષ્ય ભાવ પણ આવી જાય અને ઘણી વખત આપણને એમની બુદ્ધિ શક્તિને આવડત એવી દેખાય કે આપણને એમ થાય કે ના ખરેખર છે. મહારાજ એક વખત વડતાલમાં હતા અને ત્યાંથી પછી તખાપગીને એ લોકોના ગામ પધાર્યા તો મહારાજે તખાપગીને પૂછ્યું કે આ તમારા પગીઓ બધા છે ને સત્સંગ ના થાય? તો કે ના મહારાજ, કોઈ રીતે ના થાય, આ તો બધા વ્યસની અને બધી રીતે પૂરા. તે મહારાજે તખાપગીને પૂછ્યું, મહારાજ કે આ લોકોની આવડત શેમાં છે? આ લોકોની હોશિયારી શું? કે મહારાજ ગામ ભાંગવું એટલે કે ગામ લૂંટવું એ આ લોકોની હોશિયારી. પણ મહારાજ કે લૂંટવા એ લોકો છે ને તો કે ઘોડા ઉપર જાય. એટલે મહારાજ કે ઘોડે સવારી કેવી કરે? કે મહારાજ આ બધા પગીઓ તો ઘોડે સવારીમાં એક્સપર્ટ, એને આ પગીઓને તો કોઈ પહોંચે નહીં. અને એક એક રાતમાં એ લોકો છેક વડોદરા સુલતનત અંદર વડોદરામાં જઈને ગામ ભાંગીને પાછા આવતા રહે ખેડામાં આ લોકોની. અને 200-250 કિલોમીટર લોકોની ઘોડીઓ એક સાથે દોડાવે એ લોકો. એટલે આવા આ લોકો તો ઘોડે સવારો છે. મહારાજ કે એમ સારું. મહારાજ સભા કરીને બેઠા હતા ને આ બધા પગીઓ બેઠા હતા ને મહારાજ કે ચલો આપણે થોડી ઘોડે સવારી કરીએ. એટલે બધા પગીઓને તો કહો અત્યાર સુધી તો કથા કરતા હતા સભામાં બેસીને ત્યારે એ મોટા દેખાતા હતા, ફિલ્ડ ઉપર આવે ઘોડા ઉપર તો અમે જરા અમારો રંગ દેખાડીએ એમને કે અમે પણ કોણ છીએ એમ. અને બધા પગીઓ આજુબાજુ મહારાજ વચ્ચે ઘોડા ઉપર હા. અને મહારાજ કે ચાલો આ પટ્ટા ઉપર ઘરડો દોડાવવાનો. તો એ પટ્ટા ઉપર શરૂ કર્યું મારે દોડાવવાનું. પછી મહારાજ કે રીતે આઠડો કરવાનો, આમ ડ્રાઇંગમાં જાણે આઠડો ઇંગ્લિશ 8 કરાવે છે એમ. મહારાજે ઘોડા ઉપર આઠડો બધો કર્યો અને પછી આવી રીતે 2-3 આંટી ઘૂંટી કરી. બધાને એટલું લાગ્યું કે આ ઘોડે સવાર તો બહુ સારા છે સ્વામિનારાયણ, આ સામાન્ય ઘોડે સવાર નથી. પછી મહારાજે બધા એમાંથી 2-4-5 જણા જોડે મહારાજે રેસ લગાડી, એમાં પણ મહારાજ જીત્યા. અને પછી મહારાજે અલ્ટિમેટ ફાઇનલ પાસું ઉતર્યા. મહારાજે પોતાના હાથમાંથી વીટી કાઢી અને વીટી આમ થ્રો કરી ગ્રાઉન્ડ ઉપર શ્રીજી મહારાજે. મહારાજ કે હવે આ પટ્ટા ઉપર દોડાવવાનો, આમ ચક્કડું મારવાનું અને પછી આની લાઇનમાં આવવાનું અને ઘોડોને ફૂલ લગામ અને એડી આપવાની. એટલે એડી મારે ફૂલ લગામ ને ઉછળે ઝાડ થાય અને દોડે ઘોડો ની ફૂલ સ્પીડ ઉપર આવી જાય. એટલે પછી મહારાજ કે તે વખતે આ વીટીની નજીક આવો ત્યારે ઘોડા ઉપરથી એક બાજુ થઈ જવાનો, ચાલુ ઘોડે સવાર, ચાલુ સવારી અને પહેલી આંગળીમાં વીટી પહેરી લેવાની. પગીઓ કે હાડો આ ટફ લેસન આવ્યો હા, ધીસ ઇઝ ટફ. પછી મહારાજ કે ચાલો સ્ટાર્ટ. મહારાજ કે ચાલો તમે શરૂ કરો. એટલે 2-3 એ લોકોને આગેવાનો હતા ને એ લોકો કે 1-2 સામાન્યને મોકલ્યા, એ લોકોને ફાયું નહીં. આમ આંગળી ભટકાણીને જમીન જોડે ભાંગી ગઈ, કટકા સીધા ફ્રેકચર 2-3. અને 1-2 જણા આમ ઘોડે ઉપરથી આમ આખું વીટી પહેરવાની નીચે, એટલે એક બાજુથી ઘોડા પરથી આમ નમ એટલે સીધા ખસી જ જાય, સીધા પડે નીચે. પછી 1-2 લોકોના આગેવાન હતા ને આમ જબરદસ્ત, એ લોકો 2 જણા મેદાનમાં આવ્યા. એ લોકો બંને આમ ઘોડા ઉપર આમ 2 વખત આમ પટ્ટે ફેરવ્યા ઘોડાને, પછી બંને લાઇનમાં આવ્યા વારાફરતી. 1 જણાએ ટ્રાય કરી એ લસરી ગયો, બીજાએ ટ્રાય કરીને આંગળી ભાંગી ગઈ સીધું આખું, કારણ કે આટલી ફોર્સમાં અને આટલી સ્પીડમાં ઘોડો દોડતો ને એમાં એક બાજુ નીચા વળી ઘોડાની લગામ હાથમાં રાખવાની, પેંગડામાંથી પગ છૂટી ના જાય ધ્યાન રાખવાનો અને વીટી પહેરી લેવાની, ગ્રાઉન્ડ ઉપર વીટી પડી હોય ધૂળમાં. અને બીજા જણાથી એની આંગળી ભાંગી ગઈ. પછી બધા કે સ્વામિનારાયણ હવે તમે. એટલે મહારાજ આમ લાઇનમાં આવ્યા હા ઘોડામાં, અને મહારાજ આમ 2 વખત ઘોડો દોડાયો અને પછી એકદમ વીટીની લાઇનમાં આવીને મહારાજે લગામ ખેંચી અને ઘોડીને એડી મારી અને માણકી તો ઝાડ થઈને જે સ્પીડમાં ઉપડી. સીધું નથી તમારી કારની એડવર્ટાઇઝમેન્ટમાં લખે છે કે 0 to 100 kilometers ઇન 9 seconds ફ્લેટ લખે છે ને એમ, એમ સડસડાટ મારે તો માણકી ઘોડી ઉપાડી અને વીટીથી નજીક આવે અને મહારાજ એક સાઈડ થયા હા અને પેંગણામાં પગ માણકીની લગામ હાથમાં અને મહારાજ આમ વીટી પહેરી લીધી આમ હાથમાં રાખીને મહારાજ પાછા આવ્યા વિક્ટોરિયસ હા, જે જીતીને. પગીઓ બધા કે હા સ્વામિનારાયણ ભગવાન સાચા હો, બાકી અમે પગીઓ આ ના કરી શકીએ એ તો એટલે કોઈ મનુષ્ય પૃથ્વી ઉપર ના કરી શકે પણ સ્વામિનારાયણે કર્યું
સ્વામિનારાયણ ભગવાન સાચા. મહારાજ કે બરોબર, તો કે સ્વામિનારાયણ તમે ભગવાન એમ કહીને બધા મહારાજના પગમાં પડી ગયા. મહારાજ કે લાવો બધાને વર્તમાન ધરાવો. મહારાજે બધાને વર્તમાન કર્યા. મહારાજ કે મુક્તાન સાંઈ બેઠા જાઓ બધા એમની પાસે કંઠી પહેરી લો. તો આવી રીતે ઘણી વખત પોતાનું બુદ્ધિ ચાતુર્ય અથવા આવડત એવી દેખાડે એમનું ઐશ્વર્ય છે, પણ એ સામાન્ય મનુષ્ય કરતાં અધિક દેખાડે, પણ એનો હેતુ શુભ હોય. એને કંઈ પોતાનો શો નથી કરવો, ખ્યાલ આવ્યો? પોતાનો શો નથી કરવો, પણ સત્સંગ થાય, પોતાના તરફ જો ભાવ થાય તો એ જીવનું રૂડું થાય એવા ભાવથી ભગવાનને સંચરિત્ર કરતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકામાં હતા અને ત્યાં લોંગ આઇલેન્ડમાં સ્વામીને ત્યાં જમીન જોવા માટે જવાનું હતું. બે ત્રણ જમીન હતી, ત્યાં અમેરિકન વ્હાઇટ એક બે બ્રોકર્સ પણ હતા. યજ્ઞવલ્લભ સ્વામીએ ડૉક્ટર નવીન મહેતાને કહ્યું, તમે ગાડી લઈને આવજો ને તમને લાભ મળશે. સન્ડે મોર્નિંગ છે અને તમે હોસ્પિટલ તમારી બંધ છે તો તમે આવજો, તમને લાભ મળશે. ડૉક્ટર નવીન મહેતા એટલે બહુ જ મોટા ENT, અને ત્યાં મેનહટનમાં એમનું મોટું બિલ્ડિંગ છે અને બહુ જ સિનિયર, અને ભારતના કેટલા બધા બોલિવૂડ સ્ટાર્સ અમિતાભ બચ્ચન અને બીજા કેટલા બધા ગાયકોના થ્રોટને એ ટ્રીટ કરે છે રેગ્યુલરલી. એટલે બહુ જ મોટા ડૉક્ટર છે, બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. પણ રિયલ એસ્ટેટમાં પણ ઘણું બધું એમની ઇન્વેસ્ટમેન્ટ છે, એમની બુદ્ધિ એમાં પણ ચાલે. તે ગાડીમાં સાથે ગયા છે અને સ્વામી તમે બેઠા હતા અને નીચે ઉતર્યા એટલે તડકો હતો ને સેવક સંતે ગોગલ્સ આપ્યા સ્વામીને, એટલે સ્વામીએ ગ્લાસીસ પહેર્યા અને પછી પેલો સમજાવતો હતો ધોળિયો બધી આ જમીનને આટલી માપ ને બધું. હજી ધ સેકન્ડ મિનિટ ઇન ટુ ધ ડિસ્કશન અને એઝ યુઝ્યુઅલ સ્વામીનું ક્વેશ્ચન એટ શરૂ થયું. સ્વામીની અત્યારે રીત છે પ્રમાણે, સ્વામી કે આ જમીન કેટલી, અહીંયા શું ભાવ ચાલે છે, આ બાજુ કેટલું, ઉત્તર કઈ તરફ આવે, આ બધું સ્વામી પ્રશ્ન શરૂ કર્યા. ડૉક્ટર નવીન મહેતા બાજુ ઊભા હતા, આ તો ઘણા વર્ષો પહેલાંનો પ્રસંગ છે. અને સ્વામી આમ જોઈ રહ્યા, લગભગ 2000 સાલનો કે 1998 સાલનો પ્રસંગ હશે આ. એટલે સ્વામી આમ જોઈ રહ્યા થોડી વાર, નવીન મહેતા આમ જોઈ રહ્યા, અને પછી સ્વામીએ પ્રશ્નો શરૂ કર્યા. અને પ્રશ્નો પૂછ્યા ને તો પેલા બે બ્રોકર મૂંઝાવા માંડ્યા જે જમીન દેખાડવા આવ્યા હતા ને. અને પછી પેલા ગિરીશભાઈ આપણા PR માં છે ને, ગિરીશભાઈને કે હી પઝેસિસ ટુ મચ નોલેજ અબાઉટ અમેરિકન લેન્ડ્સ. અમેરિકાની બધી જમીનો ઉપર એમને ઘણી બધી, એમને તો કાયદાય ખબર છે કે આ જમીન આવી રીતે આપણને મળે, આ જમીન આવી રીતે. પેલો કે આ જમીન, એમાંથી એક જમીન તો સ્વામી કાઢી જ નાખી. સ્વામી બે પ્રશ્ન પૂછ્યા ને તો પેલો કે બરોબર, આ સોલ્વ ના થાય. સ્વામી કે જો આ સોલ્વ ના થાય તમે મંદિર જ બાંધી ના શકે ને, આ લીગલી અમને નડે જ. તો પેલા બે બ્રોકર તો દોડ્યા અમને આમ પ્રમુખ સાહેબની સામે જ જોઈ રહ્યા. હા, ત્યારે દેખાય છે ભગવા કપડામાં માળા ફેરવે છે, આટલી બધી સમજણ એમને કેમ નહીં પડે છે કે. અને પછી પાછા આવતી વખતે નવીન મહેતાએ સ્વામીને કીધું કે સ્વામી હેડ્સ ઓફ, આટલું તો કોઈ રિયલ એસ્ટેટ ડીલર હોય ને અહીંયા ન્યુયોર્ક કે ન્યૂજર્સીમાં ડીલ કરતો હોય અહીંના કાયદા પ્રમાણે, ન્યુયોર્ક ઇઝ ધ ટફેસ્ટ સિટી રિયલ એસ્ટેટમાં, તો કે આવું ડીલ કરતો આવો બુદ્ધિશાળી માણસ તમે કોઈ દિવસ જોયો નથી. કહે છે હું ડીલ કરું છું પણ આવા પ્રશ્ન તો મને સૂચતા નથી કે આટલી ઇન્ફોર્મેશન મેળવવી. સ્વામી તો કંઈ બોલ્યા નહીં, પણ ગાડીમાંથી ઉતરીને પછી એમને યજ્ઞાલ સાંઈને વાત કરી કે હેડ્સ ઓફ, આ પુરુષ જુદા છે કે આને બધું જ જ્ઞાન છે, આ લોક અને પરલોકનું બધું. અત્યાર સુધી હું એમને સામાન્ય સાધુ સમજતો હતો, સામાન્ય રિસ્પેક્ટેબલ સાધુ, અને એમ ભગવાનનો સાક્ષાત્કાર છે આમ એ કક્ષા સુધીનું નહીં, પણ એમ કે ઘણા સારા સાધુ છે. પણ આટલી બધી બુદ્ધિ છે એમની એ તો મને આજે ખબર પડી કે. અને તે દિવસથી ડૉક્ટર નવીન મહેતાને જે અત્યારે એક્સ્ટ્રાઓર્ડિનરી ભાવ સ્વામી પ્રત્યે છે, અને આપણા દરેક નાના મોટા પ્રસંગે આવવાના છે, દિલ્હી પણ ખાસ એ રજા મૂકીને ત્યાં આવવાના છે, પણ આ પ્રસંગથી પરિવર્તન થયું, એમની બુદ્ધિ ભેદઈ ગઈ. ઘણી વખત આ બુદ્ધિશાળી એટલે ઘણી વખત ચરિત્ર પણ કરે કે પોતાથી અધિક, એટલે કોઈની એવી મનુષ્ય હોય એની આવડત કે બુદ્ધિ હોય તેના કરતાં અધિક પણ પોતે આવડત અથવા બુદ્ધિ દેખાડે, પણ એ જીવનું કલ્યાણ કરવા માટે પોતાના પ્રત્યે સદભાવ થાય તો એનું રૂડું થાય. પણ આ બધો એમનો ચરિત્ર પાછળનો હેતુ છે. એટલે આટલી એક વાત કે ચરિત્ર પાછળનો મુખ્ય હેતુ આટલો કે આપણને સ્મૃતિ અને આનંદ આપે ભક્તોને, અસુરો હોય તો ઘણી વખત મોહ પણ પમાડે, અને ઘણી વખત આવી રીતે બુદ્ધિશાળી માણસ હોય તો એને ગુલાટ પણ ખવડાવી દે, એની દ્વારા પણ સત્સંગમાં લાવે, પણ એ ભગવાન અને સંતની દિવ્યતા છે. તો આવી રીતે મહારાજે બધા ચરિત્રો ઘણા કર્યા. આજે પ્રમુખ સ્વામી મહારાજના પણ ઘણા બધા ચરિત્રો આપણને દેખાય છે, તો એ એક અલૌકિક ને દિવ્ય એમની એક સ્મૃતિઓ છે આપણી પાસે. એટલે આપણે આ પ્રસંગો બધા સામ્યતાની વાતો આપણે છેલ્લા 6-7 દિવસ થઈ, આ તો વચ્ચે ગયા, આપણે આજે છેલ્લું સેશન છે, એટલે અનંત આવા સદગુણો શ્રીજી મહારાજમાં હતા અને આજે પ્રમુખ સ્વામી મહારાજમાં પણ છે. આ બધા જ સદગુણોની વચ્ચે, અનંત એમની વ્યક્તિત્વની પ્રતિભાવોની વચ્ચે આપણે તો એક વિશેષ એ મનમાં રાખવાનું કે હી લવ્સ મી વેરી મચ, કે ભગવાન અને સંતને મારા માટે અપાર પ્રેમ છે. ગુણાતીયન સાંઈ લખ્યું વાતમાં કે આપણે જાણીએ કે આપણને ભગવાનને સંતમાં હેત છે, પણ આપણા કરતાં તો આપણા ઉપર ભગવાનને ને સાધુને કોટી ગણું હેત છે, ખૂબ જાજુ હેત છે. એટલે આપણે તો પ્રેમ છે જ પ્રમુખ સ્વામી મહારાજ માટે,
પણ ગુણાતીયાસે લખ્યું કે પ્રમુખ સ્વામી મહારાજને આપણા કરતાં તો આપણી ઉપર અનંત ગણો પ્રેમ છે, એટલે હી લવ્સ અસ ઓલ. આપણે બધા માટે એમને અપાર પ્રેમ છે, અનહદ પ્રેમ છે. બસ એની એ વાતની આપણને પ્રતીતિ આવે. પેલું કીધું છે ને, ધ સુપ્રીમ હેપીનેસ લાઈઝ ઇન ગેટિંગ કન્વિન્સ દેટ આઈ એમ બિંગ લવ્ડ. તમને સર્વોચ્ચ આનંદ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે તમને ખબર પડે કે કોક મહાન વ્યક્તિ મને નિસ્વાર્થ ભાવે ચાહે છે. એમ આપણને પ્રતીતિ આવે કે આપણા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે, એમને મારા માટે ખૂબ પ્રેમ છે, એ મારું ખૂબ સારું કરવા બેઠા છે અને અંત સમયે મને દર્શન આપીને હાથ પકડીને ધામમાં બેસાડવાના છે. જન્મ મરણ ગર્ભવાસને લક 84થી રહિત કરીને મને ધામમાં બેસાડશે. એવી જે પ્રતીતિ અંતરમાં આવી જાય કે આઈ એમ બિંગ લવ્ડ, મારી ઉપર એમનો પ્રેમ વર્ષા છે, બસ વોટ એલ્સ, બીજું તો આપણે જીવનમાં શું જોઈએ? આવા મહાન સંતનો આપણી ઉપર આટલો બધો પ્રેમ હોય, આવા ગુણાતીત સત્પુરુષ આપણને આટલું બધું ચાહે, એનાથી આપણે ક્યાં કંઈ બીજું જોઈએ જ છે આ પૃથ્વી ઉપર? આ 60-70 વર્ષની જિંદગી છે એમાં આટલું આપણને મળી રહે, વી હેવ ગોટ એવરીથિંગ, પછી પૃથ્વી ઉપર કંઈ આપણે જોતું જ નથી. બંગલાઓ, ગાડીઓ અને કીર્તિઓ બધી જેને જોતી હોય એને મુબારક, જાઓ લઈ જાઓ, અમારે એક પ્રમુખ સ્વામી છે એમાં બધું આવી ગયું. બસ એટલી એક આનંદ, એટલો એક આનંદ આવી જાય, એમાં બધું જ આવી ગયું. એટલે જો મહારાજને પણ આપણા પ્રત્યે અપાર પ્રેમ હતો અને આજે પ્રમુખ સ્વામી મહારાજને પણ આપણી ઉપર અપાર પ્રેમ છે, એમના સદગુણોમાં, એ વ્યક્તિત્વમાં અંતિમ સદગુણ તરીકે આજે આપણે જોઈએ કે જેવો મહારાજને આપણી ઉપર અપાર પ્રેમ હતો, જે તે હરિભક્તો સંતો ઉપર એવો આજે પ્રમુખ સ્વામી મહારાજને પણ છે. એક વખત શ્રીજી મહારાજ આમ સભા કરીને બેઠેલા અને તે વખતે રોજકા ગામના કાકાભાઈ, પ્રથમનું 70નું વચનામૃતમાં એમનો પ્રશ્ન છે, એમણે શ્રીજી મહારાજને હાથ જોડીને કથાની વચ્ચે જ મહારાજને વાત કરી કે મહારાજ, મનમાં એક પ્રશ્ન છે, આપને પૂછવો છે. મહારાજ કે પૂછો. ત્યારે કાકાભાઈએ મહારાજને પૂછ્યું કે મહારાજ, આ સંતો તો બધા ઘરબાર ત્યાગ કરીને તમારી પાસે આવ્યા છે, એ લોકોને તો હવે સર્વ પ્રકારે પંચ વિષયનો ત્યાગ છે, દેહ કરીને બધો ત્યાગ પાડ્યો છે અને મનના સંકલ્પ પણ આપના પ્રતાપે એ ઓછા થતાં 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 ઘટી જશે ને આને આ દેહે આપના અક્ષરધામને પામી જશે, માટે તો એમને તો ખૂબ સારું થઈ ગયું અને અમે હરિભક્તો છીએ, અમે તો રાત દિવસ બધો સંસારનો ને વ્યવહારનો ઘણો બધો પ્રશ્ન છે અને અમે તો બૈરા છોકરાને સગાવાલાને ધંધાને વેપારને દુકાનને કેટલા લફરા લઈને બેઠા છીએ, તો અમારું કલ્યાણ તો કેમ થશે અને અમારે તો આ સંતો જેવી ગતિ અમારી નહીં થાય? જો બહુ સરસ પ્રશ્ન આપણા બધા માટે, આપણા બધા વતી કાકાભાઈએ આ પ્રશ્ન પૂછ્યો છે કે અમારી તો આ સંતો જેવી ગતિ નહીં થાય, કે સંતો તો આ નિર્વાસનિક થઈ જશે ને અમારે તો આ ચક્કરમાં ભેગાને ભેગા છીએ સંસારમાં, તો અમારું તો નહીં થાય, માટે આ મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીનું તો સર્વોપરી કલ્યાણ થઈ ગયું અને અમે તો રહી ગયા. આવું કાકાભાઈએ ભર સભામાં શ્રીજી મહારાજ પાસે રજૂઆત કરી ત્યારે મહારાજ આમ મંદ મંદ હસ્યા અને પછી શ્રીજી મહારાજ કે, જુઓ, એકવાર બે રાજા વચ્ચે લડાઈ થઈ. મહારાજે દ્રષ્ટાંત શરૂ કર્યું પ્રસંગ આ કથામાં અને આ પ્રશ્નના ઉત્તર રૂપે. મહારાજ કે, એક વખત બે રાજા વચ્ચે લડાઈ થઈ અને સૈન્ય બંનેનું ત્યાં બંને રાજ્યની સીમમાં ભેગું થયું ને જબરદસ્ત યુદ્ધ ચાલતું હતું અને સામસામે એકબીજાના સૈનિકો મરતા હતા. બે ત્રણ દિવસ યુદ્ધને થયા એટલે એક તરફના રાજા હતા એના રાજ્યના મહાજનો બધા ભેગા થયા, પ્રતિષ્ઠિત નાગરિકો બધા, અને એ લોકોએ નક્કી કર્યું, ભેગા બેસીને ચર્ચા કરી અને પછી નક્કી કર્યું કે ભાઈ, જો અત્યારે આપણા રાજાનું સૈન્ય એટલે આપણા રાજ્યનું સૈન્ય લડે છે અને એ આપણી જ રક્ષા કરે છે ને, જો એ ના હોય તો હમણાં પેલા સૈનિકો સીધા આપણા ઘરમાં આવી જાય, એટલે આપણી જ રક્ષામાં બેઠા છે, માટે જે જે સૈનિકો મરાણા એમના દીકરા એટલે એમના પત્ની દીકરા એટલે એમના ઘરનું કુટુંબનું સર્વ પ્રકારે આજીવન પોષણ આપણે કરવું. રાજા તો જે તે સમયે જે કંઈ આપશે પણ આપણે જવાબદારી લેવી એવો ઠરાવ થયો, લેખિત થયું. બીજો ઠરાવ એ કર્યો કે જે જે સૈનિકો ઘવાય એ સૈનિકોની બધી જ જવાબદારી આપણે લેવી, પાટાપિંડી આ તે દવા દારૂ કરાવવા અને ફરી વખતે યુદ્ધમાં જવા સક્ષમ ન રહે ભવિષ્યમાં, કારણ કે એવો કંઈક પગ કપાઈ ગયો, હાથ કપાઈ ગયો હોય તો એને આપણે જ ક્યાંક નોકરીએ દુકાનમાં બેસાડવો પણ એનું આજીવિકા ચાલે વ્યવસ્થા કરી આપી, બીજો ઠરાવ કર્યો. આ બે ઠરાવ મહાજને કર્યા. આ છે ને આ શ્રીજી મહારાજ આ વાર્તા કહે છે, પ્રસંગ કહે છે કાકાભાઈના પ્રશ્નના ઉત્તરમાં. અને આમ એ મહાજને ઠરાવ કરી, રાજાની અનુમતિ લીધી, રાજા બહુ રાજી થયા અને એ ઠરાવ યુદ્ધ મેદાન ઉપર મોકલ્યો કે અમે મહાજને આવો ઠરાવ કર્યો છે. આ ઠરાવ સાંભળ્યો એટલે આ રાજાના સૈનિકોને વધારે બળ આવી ગયું કે આપણી પાછળ સપોર્ટ બહુ પાવરફુલ છે, મજબૂત સપોર્ટ છે, તાકાતવાળો છે,
એટલે એ તો વધારે હિંમતથી લડ્યા અને લડ્યા અને જીત્યા. અને જીતીને પછી એ બધા સૈનિકો પાછા આવ્યા અને થોડા દિવસો થયા, બધાને આમ વાતાવરણ જરા ઠંડુ થયું રાજ્યમાં. રાજાએ મોટી સભા ભરી અને સભા ભરીને બધાને બિરદાવવાના હતા ત્યારે બધા સૈનિકોના નામ બોલાવવા માંડ્યા. ત્યારે સૈનિકોએ રાજાજીને અરજી કરી કે અમે તો બરાબર યુદ્ધ લડ્યા અને અમે જીતીને આવ્યા, અમે દુશ્મનને હરાવ્યા, એટલે તમે અમારું સન્માન કરો છો બરાબર છે, પણ અમારી ઈચ્છા છે કે પહેલું સન્માન આ મહાજનનું કરો. રાજાને વાત તો ખબર હતી, છતાં રાજાએ પૂછ્યું કેમ મહાજનનું કેમ. ત્યારે બધા સૈનિકોએ કીધું કે એ લોકોએ આવો ઠરાવ પસાર કરેલો, એમ કહીને આખી વાત કરી. કારણ કે એ ઠરાવ અમને ત્યાં યુદ્ધ મેદાન ઉપર મોકલ્યો એટલે અમને જરા જોમ આવી ગયું કે અમારી પાછળ અમારા બૈરા છોકરા છે એ રખડી નહીં પડે. રાજા તો બધી વ્યવસ્થા કરશે જ, પણ આ મહાજન પણ આ ગામનું ભેગું બેઠું હોય એટલે કોઈ વાતે ખામી નહીં રહે, માટે અમને જરા વધારે બળ આવી ગયું, હિંમત આવી ગઈ, અમે લડ્યા અને આ જીત થઈ ગઈ, એટલે પહેલું સન્માન મહાજનનું કરો. એટલે રાજા હસ્યા, મહારાજ કે વાત તમારી બરાબર છે, એમ કહીને પહેલું સન્માન મહાજનનું કર્યું રાજાએ. કે વાહ, તમને આવો સ્વયં વિચાર આવ્યો, રાજ્ય માટે તમારો પણ ભોગ કહેવાય અને તમારી પણ એક અસ્મિતા કહેવાય, એટલે પહેલું સન્માન રાજાએ મહાજનનું કર્યું, પછી સૈનિકોનું કર્યું. આ દ્રષ્ટાંત શ્રીજી મહારાજે આપીને પછી એનો સિદ્ધાંત શું કર્યો ખબર છે મહારાજ? કે એમ આ સૈનિકોને ઠેકાણે અમારા સાધુ છે, ત્યાગીઓ છે, અને મહાજનના ઠેકાણે અમારા હરિભક્તો છે, તે અમારા સાધુ બધા ઘરબાર છોડી અને અહીંયા ભજન કેમ કરી શકે છે, જ્યારે અમારા હરિભક્તો બધા દશાંશ વિશાંશ ધર્માદો કાઢે છે અને અન્વસ્ત્રે કરીને ત્યાગીઓની સેવા કરે છે, એટલે આ ત્યાગીઓ સુખે બેસીને ભજન કરીને પંચવિષય સામે લડે છે. માટે જીતશે તો એનું તો સન્માન કરશું અમે, પણ મહાજનનું પણ સન્માન અમે પહેલાં કરશું, કારણ કે એના બળે, હરિભક્તના બળે અમારા ત્યાગીઓ ભજન કરે છે. માટે પહેલું કલ્યાણ અમે હરિભક્તનું કરશું અને પછી સાધુનું કરશું, એવું શ્રીજી મહારાજે કહ્યું કે પહેલું કલ્યાણ અમે હરિભક્તનું કરશું અને પછી સાધુનું કરશું. કે કારણ કે એ જે મહાજન પાછળ બેઠું હતું એના બળે સૈનિકો લડતા હતા, એમ સાધુ વધારે પંચ વિષય સામે લડે છે અને નિવૃત્તિ પકડીને ભજન કરે છે એ હરિભક્તના આધારે, એ બધા અન્વસ્ત્ર સેવા કરે છે, એટલા માટે એવું મહારાજે દ્રષ્ટાંત આપ્યું. કાકાભાઈ બધા હરિભક્તોને એમ થયું તો બરાબર, તો વ્યાજબી છે કે તો આ બરાબર છે કે છે. પણ જો મહારાજને આપણી ઉપર અપાર પ્રેમ હતો, બધા આપણી હરિભક્તો સંતો ઉપર, અને મહારાજે જ્યાં જ્યાં સમ ખાધા છે, વચના મૃતમાં ત્યાં કોના ખાધા છે? પરમહંસના સમ ખાધા છે. એ તો સૌથી પ્રિય વસ્તુ હોય અને પહેલાં ખોળાના દીકરા હોય એના જ સમ ખાય ને. અત્યારે તો ટ્રેન્ડ જુદો થઈ ગયો છે, કંઈક ઝઘડો થાય ને ખરેખર કહું છું બસ તારા સમ, એટલે પણ મારા શું કામ ખાસ તું તારા ખાને પોતાના, પેલો હસતો ખરેખર હું સાચું કહું, પેલો કે ના હોય તારા સમ બસ, કે મને જ મારવાની વાત કર. લોકો એવું હોય ટ્રેન્ડ ઊંધો થઈ ગયો છે, તારા સમ ક્યાં છે? પણ સમ માણસ કોના ખાય? પોતાની વાલી વસ્તુ ના ખાય ને, એ મહારાજે પરમહંસોના સમ ખાધા છે, એટલે મહારાજને વાલું એ હતું. એટલે બે રીતે સંતો અને હરિભક્તો બધા મહારાજને ખૂબ વાલા હતા, અપાર પ્રેમ. એમ પ્રમુખ સ્વામી મહારાજને પણ આપણા ઉપર અપાર પ્રેમ છે. એક વખત સ્વામી ત્યાં વિદ્યાનગરમાં આમ સૂતા હતા રાત્રે, અને યોગીચરણ સ્વામી અને સેવક સંત બધા ત્યાં પગે મસાજ કરતા હતા, અને એક સેવક સંતો પાસે પેલા ફોનના એટેન્ડન્સમાં હોય, તો એમણે ત્યાં યોગીચરણ સ્વામી સહેજે વાત કાઢી. 1991 સાલની આ વાત છે. આમ ધીમેથી સ્વામીને એક પ્રશ્ન પૂછ્યો, રાત્રે સુધી 10:45 સમય થયો છે, અંદર બેડરૂમમાં સ્વામી આમ સૂતા હતા અને ફોન ચાલુ હશે, વચ્ચે આમ ગેપ પડી. યોગીચરણ સ્વામી પૂછ્યું કે સ્વામી આમ તમારો સ્વભાવ, એટલે કે આમ અત્યારે તમારી જે પ્રકૃતિ આમ સાહજિક દેખાય છે, એ અત્યારે જેવી છે એવી પહેલેથી ને એવી હતી કે પહેલાં કંઈક આમ જુદી હતી? આમ એકદમ સોફ્ટલી સ્વામીને પૂછ્યું. ને સ્વામી આમ સૂતા કે એટલે આમ તમે કેવી રીતે પૂછો છો આમ, એટલે શું આમ? યોગીચરણ સ્વામી કે સ્વામી અત્યારે આમ તમારી થોડીક આમ કડક પ્રકૃતિ દેખાય, થોડુંક આમ ટોકો અને આમ સ્પષ્ટ વક્તા છો એવી પ્રકૃતિ દેખાય છે, તો પહેલાં આવી હતી? તો સ્વામી એકદમ ખ્યાલ આવી ગયો કે શું પૂછે છે. સ્વામી એકદમ જ બોલવા માંડ્યા. સ્વામી કહેતા ના, પહેલાં મારી એવી પ્રકૃતિ નહોતી, પહેલાં તો મારી બહુ શરમાળ પ્રકૃતિ હતી, કોઈ બે જણા ઝઘડતા હોય તો હું ત્યાંથી જતો રહું, મને ગભરામણ થાય, અને કોઈ બે જણા બોલાચાલી કરતા હોય તો હું ત્યાંથી જતો રહું કે, અને બહુ માથાકૂટમાં હું પડું નહીં કે, અને કોઈને કહેવાનું થાય તો હું તો કહી જ ના શકું, હું તો બોલી જ ના શકું, મારી અત્યંત શરમાળ, હું તો મોઢું જ ના ખોલું કે. યોગીચરણ સાહેબ તરત પૂછ્યું તો કેમ અત્યારે આવી પ્રકૃતિ કેવી થઈ ગઈ, આમ બદલાઈ ગઈ? એટલે સ્વામી કે જો આ તે બધું માથે આવીને પડે ને, એટલે બધું કહેવું પડે, કરવું પડે, થોડુંક ટોકવું પડે, આ સંપ્રદાય આખો ચલાવવાનો, શાસ્ત્રીમાં જોગી મહારાજ આ જવાબદારી મોટી આપી છે, એટલે આ સેવા સોંપી છે, એટલે આ કહેવું પડે. આટલી સ્વામીએ વાત કરી. હવે આટલી વાત કરી
અને સ્વામી શું આમ ઇમોશનલ થઈ ગયા, હવે આ વાત તો એવી હતી નહીં પણ એકદમ ઇમોશનલ થઈ ગયા અને આમ ગળે ડૂમો ભરાઈ ગયો અને આંખમાં આંસુ આવી ગયા અને સેવક સંતોના ટેકા વગર સ્વામી પથારીમાં બેઠા થઈ ગયા. અને યોગીચરણ સ્વામી એકદમ જોયું કે સ્વામી કેમ બેઠા થઈ ગયા, કે સ્વામી એકદમ આમ હાથ જોડ્યા અને સ્વામી યોગીચરણ સ્વામીને સેવક સંત તેની સામે કે સ્વામી કેમ મારી પ્રકૃતિ તમને સંતોને બહુ આમ કડક લાગે છે, એકદમ ગરીબડા થઈને. યોગીચરણ સ્વામી ઇમોશનલ થઈ ગયા કે આડું આનું આવું રિએક્શન આવશે વાતનું આપણે ખબર જ નહીં. રાત્રે 11 વાગે બેડરૂમમાં બધું વાતાવરણ ઇમોશનલ થઈ ગયું. સ્વામી કે મારી પ્રકૃતિ તમને સંતોન બહુ આમ કઠણ લાગે છે, કડક લાગે. કે નાના બાપા એવી વાત નથી, કે અમને બધાને અનુકૂળ જ છે, અમે રાજી છીએ અને આપ તો અધિકાર છે આપને, અમારી ભૂલો આપની કહો તો કોણ કહેશે, અને આપને તો અમને સુધારવા છે એમ કહીને પાછું યોગીચરણ સ્વામીએ ખભા ઉપર ને પાછા ડોક ઉપર હાથ મૂક્યો એટલે સ્વામીને પાછા પઢાડવા માટે કે આ પાછા સુઈ જાવ એમ આમ હાથ મૂક્યો. સ્વામી ફરીખત બોલવા માંડ્યા અને એકદમ આમ જાણે આમ અંતરથી બધું બોલતા ને. સ્વામી કે મને તો એમ થાય છે કે આ બધા સંતો છે એ જોગી મહારાજને રાજી કરવા માટે અહીંયા આવ્યા છે, ઘર બાર એના મા બાપ છોડીને અહીંયા આવ્યા છે, સગાવાલા છોડીને આવ્યા છે, એમનો બીજો કોઈ આધાર નથી, કે અહીંયા મંદિરમાં બધા રહે છે, ઠાકોરજીની ભક્તિ સેવા કરે છે, આટલા નિયમ ધર્મ પાળે છે, તો મને તો 24 કલાક અંતરમાં એમ રહ્યા કરે છે કે બધા સંતોને ખૂબ રાજી કરું અને બધાને ખૂબ પ્રેમથી રાખું અને હું આમ મને તો બહુ અંતરમાં રાત દિવસ મને સાધુનો વિચાર આવે છે, એ બધું બોલવા માંડ્યા સ્વામી. અને તો વાતાવરણ તો ગંભીર થઈ ગયું, બધા તો ઇમોશનલ થઈ ગયા, યોગીશરણ સાહેબ બધાને આંખમાં આંસુ આવી ગયા. સ્વામી કે કોઈ સાધુને કદાચ મારે કંઈક ટોકવાન થાય કહેવાનું થાય તો મને બહુ દુઃખ થાય છે, મને એમ થાય છે કોઈને ના કહું અને કદાચ કોઈને કહેવાઈ ગયું તો પાછળથી ઠાકોરજી પાસે પ્રાર્થના કરું છું કે આ સાધુને ખોટું ના લાગે, એને મનમાં દુઃખ ના થાય, એવું બોલવા માંડ્યા સ્વામી. હવે એવું તો કોઈ પ્રસંગ સાધુને બન્યો જ નથી, કે તો સારી માટે જ છે, આપણે તો કંઈક કે ટોકે તો આપણે સુધરાય, ભૂલ તો કદાચ થાય પણ કે એને ટોકવા એ યોગ્ય વ્યક્તિ છે, આપણા ગુરુ છે અને એ પણ આપણી માટે એક પ્રસાદ છે અને સ્મૃતિ છે. પણ સ્વામી એકદમ ઇમોશનલ થઈ ગયા. સ્વામી કે મારે તો બધાને મનમાં એમ છે કે બધા સુખે મહારાજના ધામને પામી જાય અને જેવું જોગી મહારાજને ભગવાનનું સુખ આવતું એવું બધાને આવવા માંડે. યોગીચરણ સ્વામી કે સ્વામી આપ પડી જાઓ, અમારા મનમાં એવું કંઈ નથી અને અમે કોઈ દિવસ વિચારતા નથી, આ તો સાહજિક મેં વાત કરી કે પહેલાં મને ખબર હતી કે આપ એકદમ શરમાળ અને શાંત પ્રકૃતિ હતી બહુ નાના હતા ત્યારે અને અત્યારે દેખાય એટલે મેં સાહજિક જ વાત કરી, આપ સુઈ જાઓ, અમારા મનમાં એવું કંઈ નથી અને તમે મનમાં એવું ના રાખશો કે અમારા મનમાં કોઈના એવો વિચાર ચાલે છે. તે સ્વામી નામ સુવડાવી દીધા ને તો સ્વામી સુતા સુતા બોલે, સ્વામી કે બધા સંતો જોગી મહારાજને રાજી કરવા તો મને મનમાં એમ થાય છે, પછી હું રિપીટ કરવા માંડે, એમની ઘણી વખત એવું છે આવું રિપીટ કરવાની, પછી રિપીટ કર્યું તે માન માન બોલતા બંધ થયા. આપણે તો ફરી કદાચ વાત જ ના કાઢવી જોઈએ એમની પાસે તો. પણ જો કેટલો બધો અપાર પ્રેમ. એક વખત ભગવતચરણ સ્વામીએ સ્વામીને પૂછ્યું, વચ્ચે ખબર છે 4-1 વર્ષ એવું થયેલું 92 થી 96 સુધી લગભગ, કે સ્વામી સવારે 10:45-11:15 સુવા જતા હતા અને પછી પાછા 1-1.5 વાગે ઉઠતા, પેલા ડૉક્ટર સલાહ આપી દીધી એટલે પેલા ચક્કર શરૂ થયેલા કલકત્તામાં ને એમઆરઆઈ બોમ્બે એમ કઢાવ્યા પછી તે સ્વામીને એક દિવસ સવા દોઢ વાગે ઉઠીને આવ્યા એટલે જમવા બેઠા અને ભગવતચરણ સ્વામી સ્વામીને પૂછ્યું કેમ આજ મોડા આવ્યા. સ્વામી કે પટેલ ઘડિયાળ સામે જોઈને મારી જોડે વાત કરવાની, એમને એમ નહીં કરવાની. એ તો ભગત સ્વામી જોડે સહેજી આમ સ્વામી મસ્તી કરતા ને કે જો પટેલ ભગવાન ઘડિયાળ સામે જોઈને મારી જોડે વાત કરવાની, ઘડિયાળ સામે જો તો કે 1:20 થઈને તમે 1:15 વાગે રોજ આવો છો. સ્વામી કે 1:15 થી 1:30 વચ્ચે આવી જઉં છું, 1:30 મોડો થો ને તો કહેવાનું, તમે જુઓ કે 1:15 થી 1:30 વચ્ચે આવી જઉં છું, કે 1:30 મોડો થો તમે કહેવાનું, 1:15 વાગે 1:15 થી 1:30 વચ્ચે આવી જ જઉં છું જમવા, કે એટલે બધી ઔપચારિક વાત ચાલી. ભગવતચરણ સાહેબ હોશિયાર છે, એ ક્લચમાં આવે ને એટલે તરત વાત બદલી કાઢે, એ હોશિયાર છે બાપા સાથે એ ક્લચમાં એટલે વાત બધો પ્રસંગ બધો બદલી કાઢે. એટલે સહેજે આમ ભગવત સ્વામી એ સ્વામીની વાત કરી કે આમ યોગી મહારાજ છે ને હું જીવનચરિત્ર અત્યારે હું વાંચું છું અને એમાં યોગીજી મહારાજના સ્વપ્નની વાતો બહુ આવે છે. યોગીજી મહારાજ સારું ઉઠીને કે અમને સ્વપ્ન આવ્યું, શાસ્ત્રીમાં જ આજ્ઞા કરીને ગોંડલમાં બધા હરિભક્તો હતા અને થાળ કર્યો અને ઠાકોરજીના અને પછી બધાને જમાડ દીધા અને હરિભક્તો બધાને પીરસ્યું, તે દાળ ખૂટી તે ફરી દાળ બનાવીને આ બધા સપના યોગી મહારાજને આવે, ચોખા સાફ કરી નાખ્યા. તો તમે જ કુદર તમારા સપનાની વાતો જ નથી કરી, કે તમને સપના આવે છે કે નથી આવતા કે એવું સ્વામીને પૂછ્યું. તો સ્વામી એકદમ સિરિયસલી પણ આમ એકદમ ઇનોસન્ટલી અને આમ ફેથફુલી ઓનેસ્ટલી સ્વામી કે ના મને કોઈ સપના એવા નથી આવતા, કે સર તમને આમ સપના આવે કે ના આવે. સ્વામી કે ભાગ્ય કોઈક સ્વપ્ન આવતા હશે, બાકી મને તો બહુ સ્વપ્ન નથી આવતા. એટલે ભગવત સ્વામી કે આમ ભાગ્ય આવે એમાં શું આવે, આમ શું આવે શું તમને સ્વપ્ન, અમને તો જાત જાતના સપના દેખાય તા તમને શું આવે સપના કે. એ સ્વામી આમ સાસ્તા હસતા કે સ્વામી કે મને આમ ભાગ્ય આવે ને એ બહુ મને યાદ નથી રહેતું શું સ્વપ્ન આવે સવારે કે. આટલું બોલીને 1 સેકન્ડનો પોઝ આપ્યો સ્વામીએ અને એકદમ આમ ઇમોશનલ સ્વામી બોલ્યા. અમે એ યુવકો અમે બધા યુવકો સામે જ બેઠા હતા તો તાદ્રશ પ્રસંગ જોયેલો. સ્વામી એકદમ ભાવથી બોલ્યા, સ્વામી કે મને રાત દિવસ તમે બધા દેખાયા કરો છો, બધા સંતો અને બધા હરિભક્તો, તે દિવસ કે રાત હોય
મને રાત દિવસ તમારી ચિંતા રહે છે, રાત દિવસ તમે જ બધા દેખાયા કરો છો. એટલે ભગવચરણ સ્વામી આમ વાતાવરણ લાઇટ કરવા માટે કે આમ રાત દિવસ અમે દેખાયા કરીએ, તમારા સ્વભાવ પ્રકૃતિ આખો દર જોજો કરો છો કે આવો છે ને આવો છે. સ્વામી કે ના, અમને મનમાં એમ રહે છે કે આને આ દેહ બધાને ભગવાનના ધામમાં પહોંચાડી દેવા છે, બધાને આને આ દેહ ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવી છે, એવું અંતરમાં રહ્યા કરે છે. જો કેટલો બધો પ્રેમ આપણા પ્રત્યે સ્વામીને છે, તો જેવો મહારાજને અપાર પ્રેમ સંતો હરિભક્તો માટે હતો, એવો અપાર પ્રેમ, અને એ પ્રેમના દાવે જ આપણું કલ્યાણ થવાનું છે. બાકી તો હવે આપણે સાધન ક્યાં કરવા જવાના છીએ, કેટલા કરી શકવાના છીએ, અને એનું મૂલ્ય પણ કેટલું, એ સાધનની તાકાત પણ કેટલી, અને સાધન દ્વારા પ્રાપ્તિ પણ કેટલી, કાંઈ જ નહીં. પણ એમના પ્રતાપે, એમનો આપણા પર અપાર પ્રેમ છે, જે મહારાજે મધ્યના 45માં વચનામૃતમાં કહ્યું. મહારાજે પોતે વાત કરી કે તમે સર્વે સાધુ બ્રહ્મચારી પાળા હરિભક્ત બાઈ ભાઈ સર્વે તે મારા કહેવાયા છો, તે મારે તમારામાં એક તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. કેટલો અપાર પ્રેમ કહેવાય. તો જો આ આપણે વ્યક્તિત્વના સામ્યતામાં પૂર્ણતાએ આટલું એક યાદ રાખીએ, કદાચ બીજું બધું યાદ ન રહે, પણ એમને આપણી માટે અપાર પ્રેમ છે. આપણામાં કદાચ નાના મોટા દોષો પણ હશે, પ્રકૃતિ પણ હશે, પણ જેમ માતા હોય એ પોતાના દીકરાનો કોઈ એવો સ્વભાવ હોય, કોઈ ધમાલ્યો હોય, કોઈ ચીડિયો સ્વભાવ હોય, કોઈ કદાચ ઓછું ભણતો હોય, ત્યાં રમતા રમતા ધમાલ કરી આવે, કોઈકના માથા ફોડી આવે, કોઈકના કાચ ફોડી આવે, તો એની માતાને તો એના પ્રત્યે અપાર પ્રેમ રહ્યા કે મારો દીકરો છે. એમ પ્રમુખ સ્વામી મહારાજ આપણામાં થોડાક સ્વભાવ પ્રકૃતિ હોય, પણ આપણા માટે અપાર પ્રેમ છે કે ગમે તેમ છે તો એ કોનો છે, મારો છે, એવું પ્રમુખ સ્વામી મહારાજને થાય છે. એટલે આપો અપાર પ્રેમ. એક છેલ્લો પ્રસંગ કહીને આપણે પૂરું કરીએ. શ્રીજી મહારાજ એક વખત ત્યાં લોયામાં બિરાજમાન હતા, અને ત્યાં મહારાજ સુરા ખાચરના દરબારમાં બધા હરિભક્તોને સંતો બેઠેલા, અને પેલો દરજી એ સુરા ખાચરના કપડાં સીવીને તે વખતે જ લાવ્યો. સુરા ખાચરે સભામાં બેઠા બેઠા ઈશારો કર્યો જ્યાં અંદર જઈને મૂક્યા, તો પેલા દરજી અંદર જઈને મૂક્યા, અને પછી બહાર જઈને સુરા ખાચરને ઈશારો કર્યો કે તમે ટેસ્ટ કરી લેવા જ કરી લો, નવા કપડાં સીવાયેલા એટલે પછી કંઈક ઓછું વધતું થતું હોય તો અત્યારે અહીંયા સુધારીએ, એટલે પાછું લઈ જવાનું સુધારીએ, પણ તમારા બે ધક્કા થશે. એટલે ઊભા થયા, અને તે વખતે પેલા દરજી આમ મારા પેલા ચોયણો પહેરે ને મોટો કાઠિયાવાડ મેં ચોયણો કે ને, ઉપરથી ઘેરાવો મોટો હોય, નીચેથી સાંકડું હોય, તે આમ આપ્યો ને, એ મહારાજ આમ દરવાજામાંથી આમ જોઈ ગયા સભામાં બેઠા બેઠા. અને મહારાજે પેલા હરિભક્તોને પૂછ્યું કે આ શું, તો કે આ તો મહારાજ સુરા ખાતરનો દરજી છે, અને એના કપડાં સીવતો હોય તો આ દિવાળીના દિવસો નજીક આવે છે તો નવા કપડાં સીવીને લાવ્યો છે. મહારાજે સુરા ખાતરને બોલાયા, મહારાજ કે આ શું, તો કે નવા કપડાં મારા લઈને આવ્યા છે, તમે તમારે કથા ચાલુ રાખું, હું તો આવું છું, આ તો દરજીનો આગ્રહ છે, થોડું ટેસ્ટ કરી લો. મહારાજ કે શું છે, તો કે આ તો મહારાજ અમારો પેલો ચોયણો છે. કે મહારાજ કે લાવો હું ટ્રાય કરી જાઉં, હું પહેરું. એટલે પણ કથા કરો ને શાંતિથી, આ ચોયણા ક્યાં પહેરા તમારા, પણ આવું ભગવાનને સંતે ગમે ત્યારે ગમે ત્યાં ચરિત્ર કરે, યુ હેવ ટુ બી રેડી ફોર એનીથિંગ એટ એની ટાઈમ. તો મારા સ્વામી આમ આમ મહારાજે આમ કે લાવો ચોયણો પહેર્યો, કે મહારાજે આમ ચોયણો હાથમાં લીધો, અને મહારાજે આમ ચોયણો પહેર્યો તો સુરા ખાતરની તો ગર્સ હેવી આટલી મોટી, ચોયણો બધો આમ તો પેલો નાનું હોય એટલે આમ નાનું થયું, પણ આમ પેલી ઓરિજિનલ સાઇઝ તો મોટી બધી, હિપ્સ ને થાઈઝ ને બધા સુરા ખાચર તો. એટલે મહારાજ આમ ચોયણો પહેર્યો ને તો મહારાજના બે પગ એક બાઈમાં જતા રહ્યા, અને મહારાજે નાખ્યા તો એક બાઈમાં બે પગ, તે મહારાજ આમ ચોયણો ઊંચો તો કર્યો કેર સુધી, મહારાજે તો કપડાં પહેરેલા એની કપડાં ઉપર કપડાં પહેર્યા, તો મહારાજે આમ ચોયણો ત્યાં સુધી ઊંચો કર્યો, એક બાઈ લબડે આમ હવામાં, એક બાઈ હવામાં લબડે, તો મહારાજ બધા હસવા માંડ્યા, એટલે મહારાજ જોવા પેલા જોવા માંડ્યા બધા, આ કેમ હસે, પછી મહારાજને ખબર પડી કારું, કારણ કે પગની પછી મુવમેન્ટ બંધ થઈ જાય ને, એકમાં બે આવી જાય તો હલવું કેવી રીતે, એટલે મહારાજને ખબર પડી હા તો એકમાં આવી ગયા, તો મહારાજે ખરખડ હસ્યા ને બીજી બાઈ આમ લબડે, સભામાં બધા હસ્યા. ત્યાં સુરા ખાતર મહારાજને કે હવે તમને એક ચોયણો પહેરતા અરખો નથી આવડતું, એક જોઈને અરખો ચોયણો નથી પહેરી શકતા, તે અમારું કલ્યાણ તમે શું કરશો. મહારાજ એકદમ ભાવમાં આવી અને મહારાજ આમ ચપટી વગાડી જમણા હાથે કે સુરા કલ્યાણ તો આમ કરી દેશો, એમાં શું મોટી વાત છે. હવે આ દેહ અત્યારે અક્ષરધામમાં બેઠા છો સમજો તો, અને દેહ પડે ને પછી અક્ષરધામ, એમાં શું મોટી વાત છે. હવે આમ કેઝ્યુઅલી કલ્યાણ તો આમ કરી દેશો. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા, ભગવત ચરણ સ્વામીએ સ્વામીને ફોન કર્યો વિદ્યાનગરથી કે મારે મળવા આવવું છે, તો હું કાલે આવું. સ્વામી કે આવજો કાલે, વાંધો નહીં. બીજે દિવસે આવ્યા, સ્વામી કહે કે સવારથી આવજો અને પોટલા લઈને આવજો, કે એ કદાચ મોડું થાય, વહેલું મોડું થાય, રોકાવું પડે તો એકાદ દિવસ રોકાઈ જવાય. તો કે સારું. બીજે દિવસે સવારે આવ્યા અને એમને ધર્મચરણ સ્વામીને કહ્યું કે સ્વામીને કહેજો કે હું આવી ગયો છું.
ધર્મચરણ સ્વામી કીધું તમને નહીં જોવે હમણાં, પૂજામાં બહાર નીકળશે એટલે પૂજામાં બહાર નીકળે, સ્વામી જોયા આશીર્વાદ આપે જૂના ઉતારામાં હતા, પૂજાપતિ નાસ્તો પતિ બધા હરિભક્તોને મળ્યા. સ્વામી કીધું કે ધર્મચરણ સ્વામી કીધું શું કરું સ્વામી કે આપણે નહીં લઈએ, મારે થોડા કામ છે, ફોન કરવાના છે પરદેશ, પછી મળીએ. એમ કરતાં કરતાં બપોરનો ટાઈમ વીતી ગયો, આરામનો ટાઈમ થઈ ગયો, સાંજે ઉઠ્યા, સાંજનો ટાઈમ જતો રહ્યો. ભગવત સ્વામી બહાર ફિલ્ડિંગ ભરાય કે હમણાં મને બોલાવશે સ્વામી કામ માટે. એટલે એ બિચારા રાહ જોતા હતા, અને રાહ જોતા હતા એમાં ભગવત સ્વામી પછી અંદર આવ્યા. અને પછી ધર્મચરણ સ્વામી કીધું જોત ખરા અંદર છે કે નહીં સ્વામી, એમને તો સ્વામી સાથે એકદમ સખાબ, અને એ તો આમ આમ પાવરમાં આવી ગયા હતા આમ કે સ્વામી સાથે બોલું, અને સહેજે એમને બહુ સખા ભાવ છે. આત્મસ્વરૂપ સ્વામી કીધેલું કે એક બે એમના પ્રસંગો તમે કહેજો સભામાં, એટલે ભક્તિ સાગર સાહેબને વિનંતી થોડી 5 મિનિટ લઈ લઉં, કે આમ તો સમય મારો પૂરો થઈ ગયો છે પણ એકદમ મને વચ્ચે યાદ આવ્યું એટલે એક બે પ્રસંગો કેટલા સખા ભાવથી સ્વામી આપણી સાથે વર્તા હોય છે. તો આ વચ્ચે પ્રસંગ કીધો કે એક વખત ત્યાં ભગવત ચરણ સ્વામી ત્યાં 1991 સાલમાં CFI મોટો થયો ઉત્સવ અમેરિકામાં, પછી સ્વામીએ બધા જ કોઠારી સંતો ઉપર પત્ર લખેલા, કોઈએ સન્માન ગોઠવશો નહીં, કોઈ આપણે એવી જાહેર સભાની જરૂર નથી, અને આપણને લોકોને એમ થાય કે પરદેશથી પૈસા લઈને પોતાનું સન્માન કરાવે છે એવા લોકોને વિચાર આવે, કદાચ ભૂલથી કોકનો આવો પત્ર ગયો હોય ને સ્વામી તો ભગવાનને સંતો કદાચ એવો નિર્ણય લે ખરા. એ સ્વામી બધે કડક થઈને કર્યું, જે જે કોઠારી સંતો મુખ્ય સંતો સાથે ફોન ઉપર વાત થઈને સ્વામી કે ધ્યાન રાખજો કે સામાન્ય સત્સંગ સભા જ કરવાની, કે કોઈ મોટા હાર બનાવશો નહીં, જાહેરાત ના કરશો, મોટો ઉત્સવ કરીને અમેરિકાથી આવે છે ભારતીય સંસ્કૃતિ ડંકો વગાડ્યો, બધું ડંકો વાગી ગયો છે, કંઈ કોઈ બોલવાની જરૂર નથી. કે સ્વામી સ્ટ્રીક હતા પણ પહેલું જ બોમ્બેમાં ભવ્ય સન્માન થયું, અને પછી તો બધે સન્માન ચાલે, બધા સ્થાનિકો સંતો ના કર્યું પણ સ્થાનિક લોકો હરિભક્તોની પણ ગુણભાવ્ય માનવ, ખેડા જિલ્લામાં ભવ્ય સન્માન, બધા મેમ્બર ઓફ પાર્લામેન્ટ્સ MLA બધા ભેગા હતા, શાસ્ત્રી મેદાનમાં આણંદમાં સન્માન થયું, CFI જેવો મોટો ગેટ ને સ્ટેજ ને 13 તાલી નૃત્ય છાત્રીના યુવકોનું, તો CFIનું એટમોસ્ફિયર બધું ઊભું થઈ ગયું સભાનું. અને સ્વામી ત્યાં સભામાં ગયા ને, સ્વામીને ભગવત સાહેબ કીધું કે આપણે સભા છે ને થોડાક બહારના માણસ આવશે ને થોડાક આપણે આમંત્રણ પત્રિકા છપાય થોડા માણસ આવશે, સ્ટેજ ઉપર ગયા ને ત્યાં તો આમ પેનલ બેઠી હતી, હાઈ ક્લાસ પેનલ બધી, સ્વામી આમ જોઈ રહ્યા આમ બધાને હળ્યા મળ્યા ખરા, પણ સ્વામીનો વિચાર ત્યારથી ફરી ગયો, ભગવત સ્વામી સામે એકવાર તો એમણે જોઈ લીધેલું. અને પછી આખી સભા પછી તો કોઈ પ્રશ્ન નહીં, સભામાં બેસી ગયા પછી આખી સભા પૂરી થાય, અને સભા પૂરી થઈને સ્વામી આવ્યા ઉતારે, અને સ્વામી ઉતારે આવીને આમ જમવા બેઠા, અને સ્વામી આમ જમતા જમતા સ્વામીના નોસ્ટ્રલ્સ તો ફૂલી ગયેલા, એમની એક નિશાની જ્યારે હી ઇઝ હાય, અહીંયા થોડાક ટેમ્પરામેન્ટમાં હોય ત્યારે સહેજ એમના નોસ્ટ્રલ સહેજ ફૂલે, સ્વામી આમ સહેજ ફૂલતા હતા આમ, અને સ્વામી આમ શાર્પ આમ જમતા જમતા આમ જોવે, અને યુ વોઝ સર્ચિંગ ભગવત ચરણ સ્વામી માટે, પણ હજી આવીને બેઠા નહોતા. અમે બધા યુવકો હતા, થોડા સંતો હતા, લગભગ 30-40 જણા હશે, અને સ્વામી આમ ભગવત ચરણ સ્વામી આવીને બેઠા, નિષ્ણાલ જોડે આમ કે નામ બેઠીને આમ આમ કે આવીને બેઠા, અને પછી સ્વામી આમ એક બે વાર એની સામે આમ જોયું, ભગવત ચરણ સ્વામીની ખબર હતી, એન્ડ હી વોઝ રેડી ફોર ધ ફાયર, એને ખબર હતી કે સ્વામી બોલવા જ મળશે, પણ એમને એક્સપેક્ટેડ નહોતું જમતા જમતા અહીંયા ચાલુ થઈ જશે સ્વામી તો. અને સ્વામી તો બધા જમે જમવાનો જ, સ્વામી કે પટેલ, તો કે શું સાહેબ, કે તમને એકવાર કહેલું કે નહીં તમારી પર પત્ર આવેલો કે નહીં, તો કે કયો સાહેબ, કે આપણે કોઈ જગ્યાએ સન્માનની પત્ર તમારી પર નથી આવ્યા, તો કે આવ્યો છે ને, તો પછી આ ગોઠવવાની શું જરૂર, એકદમ સિરિયસ હો સ્વામી, અને આમ લિટરલી વોઝ ફાયરિંગ, સાહેબ કે તમને કહેલું કે નહીં, અને ફોન ઉપર આપણે વાત થયેલી કે કોઈ સન્માન ગોઠવણ નથી, આ બધા ભેગા કરવાની શું જરૂર હતી. ભગવત ચરણ સાહેબ સહેજ નીચું જોઈને કે સાહેબ આ તો બધી સભા હતી ને બધાને આપણે કહેલું ને બધાને ભાવ હતો તો બધા આવ્યા આમ સોફ્ટલી. સ્વામી કે સમજી રાખો કે એકવાર નક્કી થયેલું, એકવાર વાત થઈ જાય, પત્ર આવી ગયો, ફોન તો બધું કરવાની શું જરૂર હતી, મોટું ભેગું કરો છો, ના જ હતી આ કરવાની જરૂર જ નહોતી કે મોટું સન્માન કરાવો છો ને પ્રમુખ સ્વામી મહારાજ આવું કરીને આવે ને ભારતીય સંસ્કૃતિ ડંકો મારે આવું. સ્વામી 3-4 મિનિટ સુધી બોલ્યા ને રિસર ફાયરિંગ, આવું કંઈ કરવાની જરૂર નથી, આ તમે ખોટું જ કર્યું, તમે સમજી રાખો કે આ તમે આજ્ઞા જ લોપી છે ને ત્યાં સુધી બોલવા માંડ્યા સ્વામી. ભગવત સ્વામી આમ સાંભળી રહ્યા, અને પછી જેવું સ્વામી આમ શ્વાસ મળે ને નાનચંદ સ્વામી પાસે સ્વામી જમી તો લો પણ જમીન પછી વાત કરો, તમે જમી લો કે છે, એટલે સ્વામી પાસે થોડું થોડું જમવા માંડે, પાછું એક બે કોળા પાછું થોડુંક બોલ્યા, પછી જ્યારે આમ પૂર્ણ રીતે આમ શાંત થાય અને બધું બોલવાનું બંધ થયું, સ્વામીની ટેવ છે ફાયરિંગ શરૂ કરે એટલે બધું બબે વાર રિપીટ કરે, તમારે તૈયારી જ રાખવાની, ઊભા જ રહેવાનું સામે આમ આમ સ્વામી જાતિ આવવા માંડે. એ સ્વામી આમ બે વાર પૂરું કર્યું, પછી ભગવત સ્વામી ધીમેથી શરૂ કર્યું કે જો આપણે જે બધી કથામાં વાતો કરીએ છીએ કે આ બધું શ્રીજી મહારાજે કર્યું, આ બધું જોગી મહારાજે કર્યું, એમનું સન્માન થાય છે મહારાજના પ્રતાપે, જોગી મહારાજના પ્રતાપે, આ એમનું સન્માન છે મારું નથી, એ બધી વાતો આપણે જે કથામાં કરીએ છીએ ને એ બધું પ્રેક્ટિકલ આપણા જીવનમાં પાછું રાખવાનું. સ્વામીને ઉપદેશ આપ્યો આપણા, એટલે તમારા જીવનમાં તમારે રાખવાનું એમ. એ તમે છે ને જો આ બધું બોલો છો કેમ અત્યારે, આ બધું જે અંતરમાં ગુસ્સો આવે છે કેમ આવે છે, આ આપણને માન આવ્યું કહેવાય અંતરમાં કે મારું સન્માન થયું.
આ બધું છે ને અંતરમાં તમને માન આવી ગયું કે મારું સન્માન થયું, હું આમ સ્ટેજ ઉપર, અને તો પાવરમાં આવી ગયા, જેટલા સ્વામી પાવરમાં હતા એટલા પાવરમાં આવી ગયા, કે તમને એમ થયું કે મારું સન્માન થયું, હું સ્ટેજ ઉપર બેઠો તો હજારો લોકો મને જોતા હતા, એ બધું માન આવ્યું ને અંતરમાં, એટલા બધા શબ્દો નીકળ્યા છે. નીકળવા જ ના જોઈએ, આપણે જ્ઞાન છે, આપણે સમજણ છે, અને પછી સ્વામીની સ્ટાઇલ છે, આપણે જ્ઞાન છે, આપણે સમજણ છે, આમ જોગી મહારાજની વાત છે, જોગી મારું સન્માન તો આપણું ક્યાં થયું છે કે. અને સ્વામી તો જે ખડખડાટ હશે, ઓહો સ્વામી, એ તો બધી બાઉન્ડ્રીઝ ખુલી ગયા, બધા ફ્લડ ગેટ્સ ઓપન થઈ ગયા સ્વામીને તો. અને સ્વામી તો પેટ ઉછળે એટલું બધું, હાથમાં કોળિયો હતો ને એ નાનચંદ સ્વામી હાથ કાંડું પકડીને પાછો મુકાવડ્યો હતો પથ્થરમાં, અને સ્વામીને બે આંખમાંથી પાણી જાય ને જે હશે સ્વામી જે હશે. અને બાજુમાં તો ડૉક્ટર સ્વામી બેઠા હતા, મોહન સ્વામી બેઠા હતા, બંને મોટા સદગુરુઓ બેઠા હતા, એ પહેલાં તો બંને સ્તબ્ધ થઈ ગયા હા એકદમ. અને પછી આમ બોલતા જાય, બોલતા પહેલાં ને બોલતા જાય ને ભગવચરણ સ્વામી મહન સ્વામીના અને ડૉક્ટર સ્વામીના, એટલે મહન સ્વામી બાજુ બેઠા હતા, એના એના હાથ ઉપર આમ પગ ઉપર આમ મારતા જાય, આમાં આમાં આમ દબાવતા જાય, એટલે મહન સ્વામી પાછા એમને કહે, મહન સ્વામી એમને કહે તમે ઊભા આમ સ્વામી સામે આવું બોલાય, એટલે મહન સ્વામી કહે નાના તમે ઊભો હમણાં કે મને કહી દેવા દો કે, અને ધમધમાઈને કહી દીધું સ્વામીને. અને સ્વામી તો જે હશે પછી તો બધા હશે, લિટરલી સ્વામીના બંને આ પ્રસંગના તમે પ્રત્યક્ષ સાક્ષી છીએ, સ્વામીના બે આંખમાંથી જેમ પાણી જતું હતું એટલું બધું હશે હા સ્વામી. પછી બધું વાતાવરણ શાંત થયું ને એટલે બીજો સ્ટ્રોક માર્યો ભગવત સ્વામીએ, મહન સ્વામીની આમ પગ ઉપર આમ તાપલી મારીને, મહન સ્વામી કે મહન સ્વામી આ તો છે ને આવો પ્રસંગ આવે ને ત્યારે એ બોલે ને ત્યારે આપણે આપણે સામું બોલવું પડે ને, તો આ તો આપણને કાયમ દબાવે કે છે, અધૂરું પૂરું હતું તો બીજી ફ્રન્ટ ફૂટ ઉપર ઉઠાવી એ કે આપણે કેવું પડે તો ટાઈમે આપણે બોલીને તો આપણને કાયમ દબાવે કે, એટલે આવું છે. હમણાં બહુ વરસાદ પડ્યો ને દેશમાં, ત્યારે આણંદ મંદિરમાં બધે બહુ પાણી ભરાઈ ગયેલું બેઝમેન્ટમાં, એ તો સાવ રોડ લેવલ ઉપર છે ને, તે પાણી ભરાઈ ગયેલું, ટેલિફોન કનેક્શન કપાઈ ગયેલું, સ્વામીના સમાચાર મળી ગયેલા બે દિવસ પછી, તો બધો અંધારપટ રહેલો મંદિરમાં હા, અને બધી પેલી દિવસ પેલો કેન્ડલ લાઇટથી પેલા ઇલેક્ટ્રિક ટોર્ચ ને બધું, એટલે ટોર્ચ આવે ને બધું એમનાથી બધું કામ ચાલતું હતું બેટરીથી, તે માંડ બધું ભેગું થયું. બે દિવસ પછી ભગવત સ્વામી સ્વામીને ફોન કર્યો, અને સ્વામી હસતા હસતા દિલ્હીથી કે બસ પટેલ પાણી બેસી ગયા કે, છ ગામના પટેલ છો ને પાણી બેસી ગયા કે, પાણી આખું રસોડું, રસોઈ હોય તો ઠીક છે રસોઈમાં ના બેસાય, પણ આ તો આખું રસોડું બેસી ગયું એની વાત છે કે સ્વામી કે છ ગામના પટેલ છો ને તમે પાણી બેસી ગયા કે. એટલે ભગવત સ્વામી એ વાકે સ્વામી કે તો મંદિરમાં પાણી ભરે, સ્વામી કે પટેલ મંદિરમાં પાણી ના ભરાવું જોઈએ કે. અને હું સ્વામી જરામ કેફથીની સાથે વાત કરતા, એમને આ વાક્ય યાદ રાખેલું. અને પછી એમણે મનમાં તૈયાર કરી રાખેલું છે ને, એ હોશિયાર છે, ક્યારે શું કેવું બહુ બહુ ટાઈમલી બોલી શકે છે. એમને વાક્ય તમે સાંઈ આમ ફરીને ગુરુ પૂનમના સમયે બોચાસન આવ્યા ને, ગુરુ પૂનમનો ઉત્સવ પતી ગયો, પછી એક બે દિવસ પછી બેઠા હતા ને ડૉક્ટર સ્વામી હતા, અને પછી બાપા જમવા બેઠા હતા, અને હવે સ્વામીને શું થયેલું, જામનગરથી દિલ્હી ગયા ને પછી સ્વામી ત્યાં દિલ્હીમાં બીમાર પડેલા, હવે બીમારમાં એક ટેબ્લેટ સ્વામી લીધી હતી ને થોડુંક એની આડઅસર રિએક્શન આવેલું, અને સ્વામીને છે ને પગમાં અને એ ગાલમાં ને એ મોઢા ઉપર થોડું આમ પાણી અંદર ભરાઈ ગયેલું, પછી તો અંદરથી ડ્રાય કરી દેવી ટેબ્લેટ્સ આવે ડ્રાય થઈ જાય, પણ સ્વામીને થયેલું. તો સ્વામી ત્યાં બોચાસણ આવ્યા ને પછી આમ બેઠા હતા, એટલે ભગવચરણ સ્વામીએ ડૉક્ટર સ્વામીને પહેલાં એલર્ટ કર્યા, આમ ટપલી મારીને બાજુ બેઠા હતા ને ડૉક્ટર સ્વામી, બાપા જમતા હતા, બધા સંતો બેઠા હતા આમ, અને યુ નો ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ સંતોને વાતો કરવાની બાપા સાથે રાતે આરામમાં જતા હોય ત્યારે, આમ ડૉક્ટર સાહેબને ટપલી મારીને આમ જાગ્રત કરી એલર્ટ કર્યા અને ઇન્વોલ્વ કર્યા. અને પછી સ્વામીને કે સ્વામી આપણે ફોન પર વાત થઈ અને આણંદ મંદિરમાં પાણી ભરાઈ ગયેલું, ત્યારે તમે એમ કહેલું પટેલ પાણી બેસી ગયા, પણ મારે તમને એમ કહેવું છે કે જ્યાં સુધી હોડી છે પાણીમાં જતી હોય ત્યાં સુધી કોઈ પ્રશ્ન નહીં, પણ એ હોડીમાં પાણી ભરાવાનું શરૂ થાય ને ત્યારે પ્રશ્ન સિવાય કાંઈ નહીં, એમ અમે પાણી બેઠાનો કોઈ પ્રશ્ન નહીં, પણ આ પટેલમાં પાણી ભરાય ને એ ખોટું, પટેલ પાણી બેસે ને ત્યાં સુધી વાંધો નહીં, પણ આ પટેલમાં પાણી ભરાઈ જાય ને, સ્વામી પટેલ જ છે ને પૂર્વાશ્રમમાં, અને સ્વામીને પગમાં ગાલમાં બધે પાણી ભરી ગયેલું, એટલે કે આ પટેલ પાણી બેસે ને ત્યાં સુધી વાંધો બરોબર પણ ઓછો વાંધો, પણ આ પટેલમાં પાણી પહે ને એ બહુ ખોટું કહે છે. અને સ્વામી તો આમ સ્તબ્ધ થઈ ગયા, જોઈ રહ્યા કે આ તો ટાઈમલી શોટ મારા છે, અને ડૉક્ટર સ્વામી તો ઉછળી ગયા એકદમ, ખૂબ હસી પડ્યા, એટલે કે આ પટેલમાં પાણી ભરાય ખોટું કે છે, એના ભરાવું જોઈએ કે છે. એટલે આ તો ઘણી વખત આમ આ સાહજિક રમૂજની વાતો છે, પણ આ છેલ્લો પ્રસંગ પૂરો કરે. પેલો છે મહારાજે સુરા ખાચેને કહેલું કલ્યાણ તો આમ કરી દઈએ એમ, પછી રાત સુધી ભગવત સ્વામીનો મેળ ના, એટલે રાત્રે જમીન પછી અંદર ગયા, અને સ્વામી કે આપણે પેલા ભાઈને બોલાવો, ધર્મચરણ સ્વામીને કહે, સ્વામી ધર્મચરણ સ્વામી કે કોણ, આપણે પેલા ભાઈ આપણને મળવા આવ્યા છે, ભાઈને બોલાવો કે છે આપણે મળી લઈએ, તો કે કોણ, સ્વામી કે આપણે કાલ પહેલાનો ફોન આવ્યો તો રાત્રે ને આપણને કહ્યું મારે મળવા આવું છે, એને બોલાવો ને આપણે મળી લઈએ, અત્યારે ટાઈમ છે ને મળવા આવ્યા છે, પછી એને જવું જ જાય.
ધર્મચરણ સ્વામી ત્રીજી વાર પૂછ્યું, સ્વામી કોણ, ભાઈ પણ કોણ, કંઈક તો એનું રિલે આપવું પડે ને આગળ પાછળ. સ્વામી કે આપણને પહેલાં મળવા આવ્યા છે? તો ત્રણ ચાર વખત સુધી સ્વામી બોલે, સ્વામી ક્લિક ના થયું. સ્વામી કે આપણે આ આપણે આપણે વિદ્યાનગરથી આપણે આવ્યા છીએ, વિદ્યાનગરથી પહેલાં. એટલે ધર્મચરણ સ્વામી કે ઓ ભગવત સ્વામીની વાત, હા હા કે બોલાવો કે છે ને. એટલે પછી ધર્મચરણ સ્વામી બોલાવે, સ્વામી બોલાવે છે અને પછી અંદર બેઠા ને એમને જે કામ હતું એ સ્વામી સાથે ડિસ્કસ થઈ ગયું અને બધું પૂરું થઈ ગયું. અને પછી સ્વામી બીજા કામમાં પરોવ્યા અને પછી સ્વામી ઊભા થઈને ટાઈમ થયો એટલે બાથરૂમમાં જઈને આરામમાં જવાના હતા. રાત્રે 10:25-10:30 થયા છે. તો સંતો ત્યાં ઊભા, એમાં ધર્મચરણ સ્વામી આખો આ પ્રસંગ ભગવત ચરણ સ્વામીને કહ્યો. બાપા અંદર બાથરૂમમાં હતા ના, સ્વામી ત્યાં હતા ને. ધર્મચરણ સ્વામી આખો પ્રસંગ ભગવત સ્વામીને કહ્યો કે તમે એમ કહો છો કે સ્વામી સાથે તમે બહુ આનંદ કરો ને આ બધી સખાભાવ છે, પણ સ્વામી તમારું નામ ભૂલી ગયેલા. તો કે શું વાત કરો છો? કે સ્વામી આવું બોલતા હતા, પહેલાં ભાઈને બોલાવો ને, પહેલાં ભાઈને બોલાવો ને. હજી સાધુ બોલાવો તો આપણે કંઈક અંદાજા, પહેલાં ભાઈને બોલાવો ને કહે છે. અને કે બે વખત મેં આમ યાદ કરવાનો પ્રયત્ન કર તો યાદ ના આવે, પછી તોય નામ યાદ ના આવે તો ખાલી એટલું જ બોલે, પહેલાં વિદ્યાનગરથી આ છે એમ બોલાવો કે છે આપણે મળવું. પછી મેં યાદ કર્યો ત્યારે સ્વામી બોલ્યા કે હા એને બોલાવો પટેલને. ભગવત સ્વામી કે ખરેખર એવું થયું કે છે? તો કે હા. શું કહો છો કે ખરેખર સાચી? તો કે હા ખરેખર આવું થયું. વાંધો નહીં કહે છે, હમણાં ઊભા થવા દે એટલે કહું છું. સ્વામી બધું કામ બામ આટોપી અને પછી એમ બાથરૂમમાં ઊભા જતા ને ભગવત સ્વામી એમ પાછળ ગયા અને સ્વામી આવતા જોયો ને સ્વામી ઊભા રહ્યા. સ્વામી એમ કાન ઉપર જનોઈ ચડાવેલી હતી. હા, અને સ્વામીની ટેવ છે, એક પત્ર લેખન કે એમાં મુલાકાતમાંથી ઊભા થઈને જો આરામમાં જવાનું હોય ને તો એ તો આમ હાથ નાખીને જનોઈ હોદવા જ માંડે, આમ જનોઈ હોદવા જ માંડે. અને પછી બાથરૂમમાં પહોંચે ને બાણા, એ પહેલાં તો જનોઈ કાને ચડી ગયો હોય સ્વામીને, અમે એક બે આંટા માર લે. અને પછી એ ખાનગી હોય ને, ઘણી વખત કોઈ સાધુ કે કોઈ કોઠારી ઉભા તો સ્વામી ખાન ઉપર જનોઈ ચડાવેલી હોય છે અને વાત કરતા હોય છે. ગોંડલમાં તો એક વખત જ્ઞાની સ્વામી સાથે એક કલાકની મીટિંગ કરીને ઊભા થયા તો આમ કરતાં કરતાં આ માળા કાને ચડાવી દીધી આમ સ્વામીએ. તો બધા હશે આજુબાજુ, તો સ્વામી બધાની સામે આમ જોઈએ, બધા હસે છે કેમ? તો બધા કોણ બોલે કે કાને તમે માળા ચડાવી છે? અને નાનચણ એક જ સેવક હતા આ બાજુ, એ આ બાજુ હાથ દઈને ઉભા છે, આ બાજુ જમણા બાજુ ખબર નહીં. તો બધા હસે. તો સ્વામી આજુબાજુ જોઈને કે કેમ હસો છો? પછી આ બાજુ ફૂલ જોયું ને એમને, ત્યારે એમને પેલું કાન તણાય ને, કાન તણાય ખબર પડી કહો આ તો મારી માળા ચડી ગઈ. પછી આમ ખાને ના ના કઈ નહીં, પછી નોર્મલ થઈ ગયા. અને હી ઇઝ વેરી ક્લેવર ઇન હાઈડિંગ હિઝ એક્સપ્રેશન્સ. સ્વામી છે ને બધી રીતે એક્સપ્રેસ કરવામાં પણ બહુ ક્લેવર છે અને છુપાડવામાં પણ બહુ ક્લેવર છે. સ્વામી તરત આમ કાનો વળન ચાલો માંડ્યા. એટલે એવા ઘણી વખત એમ, તો સ્વામી આમ ઘરે આમ જનો ચડાય એમ ચાલે, ભગવત સ્વામી પાછળથી કે ઉભારો કહે છે. એમ કે રીસર સ્વામીનું ગાતર્યું આમ પાછળથી પકડ્યું કે ઉભારો કહે છે. સ્વામી કહે શું? કે મારે તમને એમ પૂછવું છે કે મને ધર્મચરણે આવો પ્રસંગ કયો તે વાત સાચી? સ્વામી કે તો હવે ખબર નહીં, હું કંઈ કામમાં આવીશ એટલે આમ ખ્યાલચૂકમાં મને ખ્યાલચૂક રહી ગયો છે નામનો. તો કે તમે પણ વિચાર તો કરો કે આમ આમ સિરિયસ બોલે પણ અંદરથી એકદમ સખાભાવ એમને એમ આનંદથી, તમે વિચાર તો કરો 1981નો સાધુ છું કે અને 71 સાલથી તમારી સાથે સેવા કરું છું. આજે આ મને 22 વર્ષ થયા, 90-91 સાલનો પ્રસંગ હશે, આ મને 20-22 વર્ષ થયા કે અને તમે એક મારું નામ ભૂલી જાઓ છો. તે તમને આ એક નામ અમારા યાદ રહેતા નથી, તમારા માટે સાધુ થયા તો હોય તો તમે અમારું કલ્યાણ કેમ કરશો કે છે. સુરા ખાતરે પેલું પૂછે ને સેમ ક્વેશ્ચન કે ચોઈણી પહેરતા નથી આવડતું કલ્યાણ શું કરશો? અને સ્વામી ના પૂછે કે નામ યાદ નથી કલ્યાણ શું કરશો? અને સ્વામી તે વખતે એક પગ બાથરૂમમાં મૂકી ગયો હતો અને સ્વામી આમ કેફથી ફર્યા આમ ગોળ. અને જે રીતે મહારાજે આમ ચપટી વગાડી હતી એ જ અદા સ્વામી આમ ગોળ ફરીને ચપટાડી ગયા. સાંકે પટેલ કલ્યાણ તો આમ કરી નાખશું, એમાં શું મોટી વાત છે કે આમ સાહજિક. પછી બાણું બાણકી અંદર બાથરૂમમાં ગયા, સાંકે કલ્યાણ તો આમ કરી દેશું, એમાં શું મોટી વાત છે? અતિ સાહજિક એમ આપણું કલ્યાણ તો આમ 1-2-3 ચપટી પૂરું થયેલું જ છે, કન્ફર્મ છે. પણ હવે એ રાજી થાય એવી રીતે સર્વ પ્રકારે, હા બસ એ શબ્દ, એ ટોપ આવ્યો શબ્દ, શું? હા, હખણા રહેવાનું, એ શબ્દ પ્રોપર આવી ગયો કે રાજી થાય એમ સર્વ પ્રકારે હખણા રહેવાનું. અને એમાં બધું આવી ગયું ને, હવે એનું નિરૂપણ જરૂર નહીં ને, હખણા રહેવાનું એમાં બધું આવી ગયું ને દેશી ભાષામાં. તો આપણે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણે જેવા શ્રીજી મહારાજ હતા એમનું વ્યક્તિત્વ અનેક પ્રકારે આપણે જોયું, એવા જ આપણા પ્રાણ પ્યારા ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજ છે, એવું જ અલૌકિક અને દિવ્ય એમનું વ્યક્તિત્વ છે, એ સ્વરૂપ આપણને યથાર્થ સમજાય, એમની કૃપાના અધિકારી થઈ શકીએ, એમનું અપાર પ્રેમ આપણી ઉપર છે એની આપણને પ્રતીતિ આવે અને એ દાવે આપણે બધા સુખે મહારાજના અક્ષરધામને આને આ દેહે પામી શકીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.